નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અસ્મિતા વિશેષ સંવાદમાં આપણે એક પછી એક નવી અસ્મિતા વ્યક્તિ વિશેષને મળી રહ્યા છીએ અને એમના જીવન યાત્રાની વાતો આપણે એમની મુખેથી સાંભળી રહ્યા છીએ. ઉદ્દેશ આપણો બહુ સ્પષ્ટ છે કે આવા વ્યક્તિત્વ આપણી આજુબાજુ છે એની પૂરી ઓળખ આપણે મેળવીએ, એટલા માટે કે ક્યારેક નાની નાની બાબતોમાં આપણે હારી જતા હોઈએ છીએ. આપણને એમ થાય કે મોટિવેશન ક્યાંથી મળે, દૂર જવાની જરૂર નથી, દેશ છોડવાની પણ જરૂર નથી. આપણી આજુબાજુ ગુજરાતમાં એવા અસ્મિતા વિશેષ વ્યક્તિત્વો છે કે જેના જીવન વિશે આપ જાણો તો ખ્યાલ આવે કે એમણે કેટલી મહેનત કરી છે, કેટલો વ્યાયામ કર્યો છે, કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલો અભ્યાસ કર્યો છે અને પોતાના ક્ષેત્ર ઉપરાંત બીજા કેટલા ક્ષેત્રોને એમણે સ્પર્શ કર્યો છે અને એમાં ટોચ સુધી પહોંચ્યા છે. આ પ્રકલ્પનો આ ઉદ્દેશ ધીમે ધીમે સફળ થઈ રહ્યો છે એવા પ્રતિભાવ અમને મળી રહ્યા છે. આજે આ સ્ટુડિયોની અંદર એક એવું વ્યક્તિત્વ આપણી સાથે છે કે જે આમ તો અધ્યાપક છે, જીવનભર અધ્યાપક રહ્યા છે, વર્ષો સુધી એમણે ગુજરાતી ભણાવ્યું છે, પણ એમણે માત્ર અધ્યાપક રહીને સંતોષ નથી માન્યો. એક અધ્યાપક પણ ધારે તો કેટલા કેટલા સીમાડાને સર કરી શકે, પોતાની અંદર પડેલી કેટલીય નવી નવી વાતોને બહાર ઉજાગર કરી શકે તેનું બહુ સાદર ઉદાહરણ આપણી વચ્ચે છે. આ વ્યક્તિનું નામ છે આદરણીય સતીશભાઈ વ્યાસ. હું આપના સૌ વતી સતીશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર. અને આપ અત્યારે પધાર્યા એ અમારા માટે ખૂબ આનંદનો વિષય છે. મેં કહ્યું એ પ્રમાણે એક અધ્યાપક સતીશભાઈ સાથે તો અમે વાત કરવાના છીએ, પણ નાટ્ય મંચ ઉપરના સતીશભાઈ અથવા નાટ્ય લેખનના સતીશભાઈ, અનેક નાટ્ય શિબિરોના આયોજન કરનાર સતીશ વ્યાસને પણ અમારે મળવું છે, એટલે એ બધી જ યાત્રા આપની પાસેથી જાણવાની અમારી અપેક્ષા છે. સતીશભાઈ, આપણે શરૂઆત ત્યાંથી કરવી છે કે ગુજરાતીનો એક અધ્યાપક હોય એની સજ્જતા કેટલી હોય. આમ તો સજ્જતાને તો કોઈ સીમાડા નથી હોતા ભદ્રાયુભાઈ, સાચી વાત છે, જેટલી વધારીએ એટલી વધે, એટલે ઘણી દિશાઓમાં આપણે કામ કરી શકીએ એવું છે. ગુજરાતીના અધ્યાપક તરીકે પણ ગુજરાતી સાથે સંકળાયેલા અનેક ક્ષેત્રો છે. માનો ને કે એક ભાષા સાથે તો આખો માનવ સમુદાય સંકળાયેલો હોય છે, સાચી વાત છે, અને એ રીતે માનવ જીવનના કેટલાય પ્રશ્નો સાથે આપણો મુકાબલો આપણે કરી શકીએ. આપણો રસ હોવો જોઈએ. એ રીતે મારે પણ કેટલાક ક્ષેત્રો સાથે જોડાવાનું થયું છે. એટલે ગુજરાતીના અધ્યાપક, ઉમાશંકરભાઈના શબ્દોમાં કહીએ તો એ તો કેવો ગુજરાતીનો અધ્યાપક, જે હો કેવળ ગુજરાતીનો અધ્યાપક. એમણે તો માત્ર ગુજરાતી માટે કહ્યું છે, પણ આપણે સમગ્ર અધ્યાપક સમુદાય માટે પણ આ લાગુ પાડી શકીએ એવું છે. બરાબર છે. પણ એમના માટે આપના પ્રયત્નો કેવા રીતે રહ્યા? કારણ કે કોલેજમાં પહોંચી જઈએ કે ભવનમાં પહોંચી જઈએ પછી એક નિરાશ થઈ જતી હોય છે, તો ઘણા લોકો નિરાશ કરીને નિવૃત્ત પણ થઈ જતા હોય. સાચી વાત છે. પણ સતીશભાઈના કિસ્સામાં એવું નથી બન્યું, નથી થયું. એના વિશે આપને. નિવૃત્ત તો એ રીતે તો થવું નહોતું, પ્રશ્ન જ નહોતો, એટલે પ્રવૃત્તિ તો સ્વભાવમાં પડેલી છે, એટલે એ તો ચાલતું જ રહ્યું છે. ઓછું થયું છે થોડું, ક્ષેત્રો પણ બદલાયા છે, એટલે પ્રવૃત્તિ જરા જુદા સ્વરૂપમાં આગળ વધી છે. નિવૃત્ત થયા પછી પણ ગુજરાતના સનદી વિદ્યાર્થીઓને લગભગ 15-1 વર્ષ સુધી ભણાવ્યા. હા, અમદાવાદમાં એક સ્પીપાનું કેન્દ્ર ચાલે છે, સરકાર તરફથી જ ચાલે છે, ચીમનભાઈએ શરૂ કરેલું અહીંયા, અને આજ પર્યંત સરસ રીતે ચાલી રહ્યું છે. અને એ સ્પીપાના કેન્દ્રમાં ગુજરાતી સિવાયની વિદ્યાશાખાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓને લગભગ 15-1 વર્ષ નિવૃત્તિ પછી, નિવૃત્તિ પહેલાં પણ જતો હતો અને નિવૃત્તિ પછી પણ એ વિદ્યાર્થીઓને ગુજરાતી સાહિત્ય ભણાવ્યું, અને એ વિદ્યાર્થીઓ ગુજરાતી સાહિત્ય લઈને સનદી પરીક્ષાઓ પસાર કરી શક્યા. મોટી વાત તો આ છે, જેમનો મૂળ વિષય ગુજરાતી નહોતો, એન્જિનિયરિંગ ફેકલ્ટીના હોય, ડાક્ટરી વિદ્યાશાખામાંથી આવ્યા હોય, ફાર્મસીના હોય, ડેન્ટલમાંથી આવ્યા હોય, કોમર્સમાંથી આવ્યા હોય, ગુજરાતીનો એક પણ વિદ્યાર્થી આવ્યો નથી એટલા વર્ષોમાં.
અને છતાં એ બધા વિદ્યાર્થીઓએ 2 કે 3 વર્ષમાં ગુજરાતી એટલી સરસ રીતે આત્મસાત કર્યો અને એટલું જ નહીં, સાહિત્યની ક્ષમતાઓ વધારી અને પરિણામે ઉજ્જવળ કારકિર્દી કરી શક્યા અને આખા દેશમાં જુદી જુદી જગ્યાએ એ વિદ્યાર્થીઓ એ અધિકારીઓ હવે તો ગોઠવાયેલા છે. એટલે એ થઈ શક્યું છે, થતું હોય છે. પણ આપ જ્યારે અધ્યાપક બન્યા ત્યારથી જે આપની વર્ગખંડ સાથેનું જોડાવાનું બન્યું, એની યાત્રા કેવી રહી? એમએ પાસ થયા પછી મને તરત જ મારી કોલેજના આચાર્યે એક વિગત આપી કે ધંધુકા કોલેજ છે અમદાવાદ જિલ્લામાં આવેલી, હું સુરતમાં ભણ્યો છું. અચ્છા. અને ત્યાંના આચાર્યે મને કહ્યું કે એક ધંધુકા કોલેજના એક આચાર્યે પૂછાવડાવ્યું છે કે તમારે ત્યાં કોઈ સારા વિદ્યાર્થીઓ હોય તો અમારે ત્યાં અધ્યાપકની જગ્યા ખાલી છે તો મોકલી આપજો. એટલે અમારા 2 વિદ્યાર્થીઓના નામ મોકલવામાં આવ્યા. મારી સાથેના મિત્રને એટલો રસ નહોતો ધંધુકા જવામાં, એને સુરત છોડવું નહોતું, એના વ્યવહારિક કારણો પણ હતા. અને મેં તો નક્કી કરી દીધું કે મને જ્યાં પહેલી નોકરી મળશે ત્યાં હું જઈશ, અને સામેથી આમંત્રણ આવ્યું છે તો જઈશ જ. અને હું ધંધુકા ગયો અને ત્યાં જોડાયો અધ્યાપક તરીકે. હવે હું સુરતમાંથી ગયો છું બદરાયુભાઈ, એક પ્રમાણમાં સમૃદ્ધ એવા શહેરમાંથી, અને ધંધુકા તો કસ્બાથી ગામ નાનું, માંડ 20-1 હજારની વસ્તી, આસપાસના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવવાના હોય, પ્રદેશ પણ એવો કે અઠવાડિયે એકાદ વાર જ પાણી આવે ઘરમાં. આવા પ્રદેશમાં જ્યારે જવાનું આવે, ત્યાંના પ્રદેશની ભાષા જુદી આપણા અમારા સુરતીઓ કરતા, અને એ ભાષા સાથે કામ પાડવાનું આવે, ત્યારે પ્રશ્નો તો હતા થોડા, પણ મન ખુલ્લું હતું કે પહોંચી વળાશે અને આ વિદ્યાર્થીઓને જરા જુદી રીતે આપણે શીખવવાનું આવશે તો ચાલો ને મજા કરીએ. પણ ત્યાંના આચાર્ય બહુ ઉદાર હતા અને જેનું કેળવણી ક્ષેત્રે પ્રમાણમાં બહુ જાણીતું નામ છે, તમે તો જાણતા જ હો, આચાર્ય શ્રી BM પીરઝાદા, જેણે તો હવે તો એક મોટું શૈક્ષણિક સંકુલ ઊભું કર્યું છે અમદાવાદમાં. આજે 99 વર્ષની ભયે એ માણસ વાંચતો હોય છે, જાત જાતનું વાંચે છે, પાછું માત્ર એના વિષયનું નહીં. એણે એટલું સરસ ગ્રંથાલય વિકસાવ્યું હતું નાના ગામમાં કે આપણને કોઈ પણ પુસ્તક મળી રહે. અને આ વિદ્યાર્થીઓ સાથે કામ કરવા માટે એ સવારની કોલેજ હતી, છતાં સાંજે પણ આવતા હોય પાછા, અને અમને પણ પ્રેરે કે ચાલો આપણે બધા જઈશું, કોઈ ગ્રંથાલયમાં વાંચશે, કોઈ રમશે, અહીંયા વાતો કરીશું, એક વાતાવરણ ઊભું કરીશું. તો કંઈક જુદી જ એક પરિસ્થિતિ એ જગ્યાએ ઊભી થઈ અને અમે કેળવાતા ગયા બધા. એનો બહુ જ મોટો લાભ મળ્યો. ત્યાં સરસ વિદ્યાર્થીઓ તૈયાર થયા. આજે એ વિદ્યાર્થીઓ પણ ક્યાંક ક્યાંક ગોઠવાયા છે અને સરસ કારકિર્દી બનાવી રહ્યા છે, કેટલાક સારા લેખકો થયા છે. ઘણા નામો છે, અત્યારે બધા નામો લઉં તો પછી પાછી આપણી વાતોને યાદી લાંબી થઈ જાય, પણ પ્રમાણમાં મને ત્યાં એ વિદ્યાર્થીઓ સાથે કામ કરવામાં ઘણી મજા પડી અને એમને ગુજરાતી તરફ, ગુજરાતી સાહિત્ય તરફ વાળવાની એટલી મજા પડી. થયું એવું કે આ ગાળામાં એ આચાર્યને એક બીજો પણ રસ હતો કે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક રીતે ઘડાય, વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લે, આત્મવિશ્વાસ એમનો વધે, નાટક કરે, નૃત્યોમાં ભાગ લે, તો એવા પણ એમ પ્રબંધો કર્યા. શરૂઆતમાં એ અમદાવાદથી દિગ્દર્શકો બોલાવતા. અચ્છા. સિદ્ધિદા દલાલ એક નૃત્યાંગના હતા આપણા બહુ જાણીતા અમદાવાદમાં, અશ્વિની ભટ્ટના બેન, આપણા જાણીતા લેખક અશ્વિની ભટ્ટના બેન, એમના પતિ અનિલ દલાલ, એમણે થિયેટર કરેલું. તો એ બંને પતિ પત્ની ધંધુકા આવતા અને વિદ્યાર્થીઓને નાટક અને નૃત્ય શીખવે. અને પીરઝાદા સાહેબે એ પ્રવૃત્તિ મને સોંપી કે તમે થોડું આનું ધ્યાન રાખજો, કે છે બરાબર ચાલતું હોય એ જોજો, આ લોકો તો કે શનિ રવિ આવીને જતા રહેશે, બાકીના દિવસોમાં આપણે રિહર્સલનું ધ્યાન રાખવાનું. એ કરાવી ગયા હોય એમ વિદ્યાર્થીઓ કરે એટલું જોવાનું. ત્યાં સુધી મેં કહ્યું નહોતું કે મને થોડું નાટક આવડે છે. સુરતમાં મેં નાટક થોડા કર્યા છે, આવડે એવા ત્યાંના દિગ્દર્શકોની સહાયથી કર્યા હોય. સદભાગ્ય ત્યાં પણ જ્યોતિ વૈદ નામના એક આપણા નાટકકાર અને દિગ્દર્શકનો મને લાભ મળેલો, એમની પાસેથી અમે થોડું નાટક શીખેલા. મારા પિતાજી નટ હતા,
કર્મકાંડ પણ કરતા અને ક્યારેક અભિનય કરી લેતા, અને બજુભાઈ ટાંક અને અનંત આચાર્ય અને આ બધા એ સમયના જે દિગ્દર્શકો હતા, લેખકો હતા, એમની સાથે પિતાજી ભાગ લેતા, એમની સાથે અમે નાટકો જોવા જતા રહેતા સુરતમાં. ક્યારેક અશરફ ખાનને મેં જોયા છે, એમ માલવપતિ મુંજ જોયું છે મેં મારી 10-11 વર્ષની ઉંમરે મારા પિતાજીની સાથે. અને ક્યારેક શાળામાં કે કોલેજમાં નાટ્ય પ્રવૃત્તિમાં ભાગ પણ લીધો છે, પણ આ બધું મેં કહ્યું નથી. ધંધુકા ગયો ધ્યાન રાખતો હું, સાહેબે કહ્યું હતું એમ વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં. ક્યારેક વિદ્યાર્થીઓ એ ભૂલ કરી હોય રિહર્સલ દરમિયાન, તો હું એને કહું કે આમ કરવાનું પેલા સાહેબ કહી ગયા છે ને, એ રીતે આપણે કરવાનું. અને આ માહિતી બધી જ પીરઝાદા સાહેબને મેળવતા આવડતી, કે પેલો અધ્યાપક ત્યાં રાખ્યો છે એ કામ કરે છે કે નહીં કશું, એ વિગત એમના સુધી પહોંચી જતી. તમારું સંકલન કેવું કરે છે, આ જ્યારે રિહર્સલ ચાલે હોય ત્યારે તમને કંઈ ઠપકો તો નથી મળતો ને, આવું બધું પૂછી લે વિદ્યાર્થીઓને. અને આચાર્ય કરે જ સહજ રીતે કોઈ પણ. બરાબર છે. પછી એમને ખ્યાલ આવ્યો કે આ મને પણ થોડું આવડતું હોય એવું લાગે છે, એટલે બીજે વર્ષે એમણે મને એક સ્વતંત્ર એકાંકી કરવાનું સોંપ્યું, કે પેલા ભલે આવે છે શનિ રવિ, એ લોકો એમનું કરશે, તમે એક તમારી રીતે અહીંયા એકાંકી કરાવડાવો. કર્યું આપણે તો. અને પછી એમને લાગ્યું કે આને તો બધું જ સોંપી દેવાય એવું છે. અને એમ આ નાટ્ય પ્રવૃત્તિ પણ આગળ વિકસાવવાનો એક સરસ મોકો મને મળી ગયો ત્યાં. મજા એ આવતી કે આ આ આચાર્યને એવો રસ હતો કે સામાન્ય બાળકો પણ નાટક શીખે જેથી કરીને એનો આત્મવિશ્વાસ વધે. એ અભિનેતા થાય કે ના થાય એ વાત જુદી, પણ એ મુક્ત રીતે બોલતો થાય, પોતાને વ્યક્ત કરતો થાય, એમાં એમને બહુ જ રસ હતો. એટલે ક્યારેક એવું કરતા કે આંતરવર્ગીય એકાંકી સ્પર્ધા રાખે કોલેજમાં જ. ઉત્તમ વિદ્યાર્થીઓને લઈને એકાંકી કરવાનું એવું નહીં, દરેક વર્ગ એક એક એકાંકી કરે. અને વિનયનના અને વાણિજ્યના ચાર વર્ગો, એટલે 8 થયા. અનુસ્નાતક કેન્દ્ર ચાલતું, એમએ ને એમકોમ ચાલતા, એટલે 2 વર્ગો એ થયા. 10 એકાંકીઓ એક વર્ષે ભજવાય. ઓહો, જેને આપ કસ્બા જેવું ગામ કહો છો, એમાં એમાં આ સ્થિતિ સુધી પહોંચ્યા અમે. અને ધંધુકામાં મારા નિવાસ દરમિયાન હું 20 વર્ષ રહ્યો ત્યાં. ઓહ, ધંધુકામાં એક જન્મટીપ આખી. જન્મટીપમાં તો થોડું રિલેક્સેશન હોય છે, થોડી રાહત મળે, 2-4 વર્ષ આપણે જરા વહેલા પણ મુક્ત થઈ શકીએ. પણ એ દરમિયાન મેં 150 એકાંકીઓ રજૂ કરાવડાવ્યા ત્યાં. હવે એક એવો તબક્કો આવ્યો કે સારા એકાંકીઓ ખૂટી ગયા. કેટલા હોય ભજવવા જેવા એકાંકીઓ કે નાટકો ગુજરાતીમાં કેટલા? આ પ્રશ્ન તો આજે પણ એવો જ છે, આજે પણ એવો છે. નવલકથાઓ કે વાર્તાઓ બેસુમાર મળે, નાટકો એટલા નથી મળતા. અને મળે એ પણ વાંચવાના વધારે મળે, ભજવવાના ઓછા મળે. અને એ હતું એવું કે કોઈ રિપીટ નથી કરવું કદી એકાંકી, પહેલા કરી લીધું હોય એ નથી કરવું. તો ખૂટી પડ્યા નાટકો. ત્યારે એમ થયું કે આપણે આપણે આ વિકસાવ્યું તો છે કસબ, હજુ કળા તો નહીં કહીએ એને, કસબ વિકસાવ્યો છે તો ચાલો ને આપણે પણ જરા લખવાના પ્રયત્નો કરીએ. એટલે લગભગ 1967માં હું જોડાયો છું. 13 વર્ષ મેં નાટક લખ્યું નથી ધંધુકા દરમિયાન, પણ પછીના જે પાછળના 7 વર્ષો મારી પાસે રહ્યા એ દરમિયાન હું એકાંકી લખતો થઈ ગયો. અને મારો પહેલો એકાંકી સંગ્રહ ધંધુકાથી પ્રગટ થયો 84માં. અને એમ હું નાટક ભજવતા ભજવતા, શીખવતા શીખવતા, શિબિરો કરતા કરતા નાટક લખતો થઈ ગયો. એટલે આ અને શિક્ષણમાં કદી પાછો એક પણ વર્ગ પાડવાનો નહીં. આ પીરઝાદા સાહેબની શરત હતી, બધા રિહર્સલો સાંજે થાય, સવારે કોઈ નહીં કરવાના. જેમને ભાગ લેવો હોય એ સાંજે આવે,
બહારગામના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરી હોય એનું ભાડું પણ કોલેજ ચૂકવતી. કન્સેશનના થોડા ઘણા પૈસા તો આપવા પડે વિદ્યાર્થીઓએ, તો એ વિદ્યાર્થીઓનો ખર્ચ એ ભોગવે, એને ચા નાસ્તો કરાવડાવે, બધું જ પણ સાંજે કરવાનું. એ તો શિક્ષણની સાથે સાથે આ શિક્ષણ પૂરક પ્રવૃત્તિ તરીકે વિકસી શક્યું. અને જે લખ્યા તે ભજવાયા પણ બિલકુલ બધા જ. પછી તો સાહેબનો આગ્રહ એવો હતો કે તમારું જ અહીં ભજવાવું જોઈએ. વાહ, એટલે એક મોકળાશ હતી. તો એ રીતે એટલે પહેલા રંગમંચમાં દૂરથી જે નિહાળ્યું, પછી લેખન અને રજૂઆત દિગ્દર્શન બધું જ આવ્યું. ભાગ તો લીધો જ હતો નાટકમાં, એટલે મંચની તો ખબર હતી શું થઈ શકે અંદર. પણ આપને સોંપ્યું ત્યારે તો ધ્યાન રાખજો, ધ્યાન જ રાખવાનું હતું. બિલકુલ બિલકુલ. તો પેલા ભાઈ કઈ ગયા છે, બસ બસ સોમથી શુક્ર ધ્યાન રાખજો. આટલું જ, આટલું જ. સાહેબ, હું આપને આમ આમ જેને આપની ભાષામાં ફ્લેશબેક કહેવાય, એવા ફ્લેશબેકમાં લઈ જાઉં. આપે કહ્યું કે સુરતથી હું અહીંયા આવ્યો, એટલે આપનો જન્મ સુરતમાં? મારો જન્મ પાછો ધંધુકા તાલુકાના રોજકા નામના એક નાના ગામમાં. ઓહો, અમદાવાદનું, અમદાવાદ જિલ્લાનું આ તાલુકાનું ગામ ધંધુકા, અને એની પાસે એક રોજકા નામનું નાનકડું ગામ. મારી મા ત્યાં નહીં, ઓકે, મારા પિતા સુરતમાં. ઓકે, એટલે ધંધુકા સાથે કોઈ નાતો કશો જ નહીં, કશો જ નહીં. પછી તો પછી નહીં ને, પછી જન્મ પછી ક્યારે સુરત ગયા? સુરત તરત જ, માનો ને, મારું બધું જ ઘડતર સુરતનો છે. ભણતર ઘડતર જે કંઈક હોય એમ, બિલકુલ ઉછેર સુરતનો. અને પિતાજી ત્યાં શું કરતા? પિતાજી પહેલા પીડબ્લ્યુડીમાં વર્ક ચાર્જ કારકુન હતા. થોડા વર્ષ કર્યું ને પછી અધિકારીઓ સાથે કંઈ ફાવ્યું નહીં એટલે છોડી દીધું. છોડી દેવું પડ્યું હશે ગમે તે, નથી કરવું. બ્રાહ્મણ હતા, કર્મકાંડ આવડતો થોડો, આ કરીશું કે છે. અચ્છા, અને નાટક કરતા હતા પિતાજી. પણ ત્યારે નાટકની આવક બહુ નહોતી, બહુ નહોતી, ઘણા વર્ષો સુધી નહોતી, નહોતી. હવે થોડું, એ પણ હજુ એટલું નથી મળતું. આપણે જો અભ્યાસ કરીએ તો હજુ નાટો એટલું કમાતા નથી, અને કેટલાક કમાય છે એ વેડફે છે વધારે. પણ આ સ્થિતિ છે નાટકની. પિતાની સ્થિતિ સારી નહોતી, કર્મકાંડ કઈ એવું ચાલતું નહોતો, ને લહેરથી કરતા જેટલું જોઈએ એટલું મળી રહે તો બહુ થઈ ગયું એમ. બરાબર. અત્યારના કર્મકાંડીઓ જેવું કમાય છે એવું નથી કમાયા પિતાશ્રી. પણ એ એમનો એક મિજાજ હતો, ને નાટકો કરતા તો એ કેટલીક વાર તો કશું લે ના લે કશું નહીં, મજા પડે છે ને બસ. તો મેટ્રિક પછી વિચાર્યું કે નથી માતા પિતાની આવક. માં નોકરી કરી છે, માએ એક વર્ષ એમ, પિતાએ છોડાવી દીધેલી. માતા ભણેલા ખરા. હા, ફાઇનલ એ જમાનામાં મોટું કહેવાતું. હા હા, અને પ્રાથમિક શિક્ષિકા હતા. અચ્છા. પણ એક બે વર્ષ વ્યવસાય કર્યો અને લગ્ન થઈ ગયા હતા માના. સાસરે નહોતી જતી માં, પિતા સ્થિર નહોતા ને આવકમાં, એટલે જરા કે નહીં જવું જ્યાં સુધી, જરા સ્વમાની હતી માં. આમ પરણી ગયેલી 14 વર્ષે, પણ સાસરે ગઈ છે 19મે વર્ષે. એ જમાનામાં પણ 5 વર્ષ એણે, 5-5 વર્ષ નોકરી નથી કરી, પિતાના આદેશથી છોડી દીધી. પણ ગઈ નહીં તો એ. અચ્છા. પણ પછી ગઈ તો માના 20મે વર્ષે મારો જન્મ છે. બરાબર. તો બહુ આવક નહોતી, મૂળ વાત આટલી આપણી. એટલે મને હતું કે મેટ્રિક પછી આપણે ક્યાંક સરસ ગોઠવાઈ જઈશું. થયું એવું કે મારી શાળામાં હું પહેલો આવ્યો હતો મેટ્રિકમાં. પાછું મારું ભણતર પ્રમાણમાં ઠીક હતું એ ગાળા, એ સમયના સંદર્ભમાં. કઈ શાળામાં? હું આઈપી મિશન સ્કૂલમાં ભણ્યો હતો. અચ્છા. પ્રાથમિક શાળા તો આપણી નગર પંચાયતની જે હોય એમાં જ ભણ્યા છીએ આપણે, જેની ધૂળીની શાળ કહો કે ગમે તે કહો, એમાં જ આપણું ભણતર છે. અને એ વખતે ખાનગી શાળાઓ તો જેવીએસ જેવી એકાદ જ હતી. મારો મિત્ર એક હતો, એના પિતાજી પોસ્ટ ખાતામાં સુપરિન્ટેન્ડન્ટ હતા, અને એ વખતે પોસ્ટમાં જે સુપરિન્ટેન્ડન્ટ હોય એ સીધી નોકરી આપી શકતા. એટલે મેં એમને કહ્યું કે જો SSC માં મારા માર્ક્સ સરસ આવ્યા છે, મને પોસ્ટ ખાતામાં નોકરી અપાવી દો તો ઘણું સારું, મારા પરિવારને મદદ થાય. તો કે સારું, તું મારા તારા માતા પિતાને પૂછી આવજે, મને વાંધો નથી, હું તને ગોઠવી દઈશ. અચ્છા. પૂછ્યું મેં ઘરે, ના પાડી પિતાજીએ, કે આટલું સરસ ભણ્યો છે મેટ્રિકમાં,
ત્યારે તો મેટ્રિક શબ્દ હતો ને, મેટ્રિક કોલેજ કરી લે કે જે થોડું જોઈશું આપણે, કે હું થોડી વધારે કથાઓ કરી લઈશ, કંઈક આપણને મળી રહેશે. તું તારે ભણ, સારું ભણે છે તું. પછી ઈચ્છા તો એવી હતી કે સાયન્સમાં જઈએ, અને પહેલાં તો કોની ના હોય, ગણિત વિજ્ઞાનમાં માર્ક્સ બહુ સારા હતા, ગણિત સારું પણ હતું ત્યારે, અત્યારે નથી આવડતું. વ્યવહારુ ગણિત તો આવડતું જ નથી. તો પહેલાં તો ઈચ્છા કરી કે વિજ્ઞાનમાં જઈએ, પણ પછી વર્ષો ગણ્યા કે જ્યારે કે ડાક્ટરી વિદ્યાશાખામાં જવું હોય તો 7-8 વર્ષ તો થઈ જ જાય સહેલાઈથી. એન્જિનિયરિંગમાં જે પેલા જોબ બનાવવાના હોય, એને જોબ કહે છે, પેલે મશીનરીને આ બધું જે બનાવવાનું હોય, એનો ખર્ચ બહુ મોંઘો પડે. ખર્ચો કઢાવ્યો બધો પહેલાં. મેં જ પૂછી લીધું કેટલાક જૂના સિનિયર વિદ્યાર્થીઓને, અને લાગ્યું કે આ તો નહીં ફાવે આપણને, જરા મોંઘું તો પડશે. ભાષાઓ આવડતી, ગુજરાતી તો મા શિક્ષિકા હતી, એના પિતાજી શિક્ષક હતા, નાનાજી દાદા શિક્ષક, પ્રાથમિક શિક્ષક હતા. એટલે પછી લાગ્યું કે ના, આપણે તો જે ભણાવી શકીએ એવો વિષય લો, ગુજરાતી પસંદ કર્યો અને એમાં કારકિર્દી થઈ શકી આર્ટ્સમાં. કઈ કોલેજમાં આપ જોડાયા? એમટીબી કોલેજ, સુરતની બહુ જાણીતી કોલેજ, અને સરસ રીતે 4-4 વર્ષ ભણી શકાયું. ત્યારે તો FY આર્ટ્સ, ઇન્ટર આર્ટ્સ એ પ્રકારની એક વ્યવસ્થા હતી. અને BA માં એ વખતે તો વર્ષો સુધી ભાગ્યે જ કોઈ પ્રથમ વર્ગ લાવતું, ત્યારે BA માં પ્રથમ વર્ગ આવી શકેલો. ત્યારે આખી યુનિવર્સિટી હતી ગુજરાત, અને અમે 3-4 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવેલા આખા ગુજરાતમાંથી. એમાં સુરતમાંથી મારો નંબર લાગેલો. તો પ્રમાણમાં ઠીક ભણી શકાયું. પછી પણ મને એવું થયું કે મારે તરત જ અનુસ્નાતક નથી કરવું, જરા શિક્ષકની નોકરી કરી જોઈએ. મળતી ત્યારે સહેલાઈથી મળતી, BEd ન કર્યું હોય તો એ મળતી. તો એક સ્થાનિક સ્કૂલમાં એના આચાર્યને પાસે જઈને મેં વિનંતી કરી કે જો તમારે ત્યાં જગ્યા હોય, મારો પ્રથમ વર્ગ આવ્યો છે, તમને અનુકૂળ લાગતું હોય તો મને રસ છે વ્યવસાય કરવામાં. અને એ આચાર્ય પ્રમાણમાં ઉદાર નીકળ્યા, અને એમણે કહ્યું કે હા છે, આવી જાઓ. અને એ વખતે તો માતા પિતાને પૂછ્યા વગર મેં નોકરી સ્વીકારી લીધી. એટલે સુરતની એક શાળામાં મેં 1.5 વર્ષ અનુસ્નાતક કરતા નોકરી કરી. અને એ બાળકો જોડે જે મજા પડી એ તો બહુ જ અદભુત છે. શાળાના શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચેનો જે ભેદ પકડાયો ને એ ગાળામાં, એ બહુ કામ લાગ્યો મને. એટલે છેલ્લા 6 મહિના મારા પિતાજીએ નોકરી છોડાવી દીધી. અચ્છા, ના કર, આપણે સરસ રીતે ભણવું છે ને, કે છે 6 મહિના તું થોડું વાંચી લે સરસ રીતે. કેમ કે એ વખતે શનિ રવિ અનુસ્નાતક કેન્દ્રો ચાલતા, રોજ નહોતા ચાલતા. એટલે નોકરીને તો કોઈ વાંધો નહોતો આવતો, પણ એમણે કહ્યું કે ના, નથી કરવી હવે. કેમ કે તું ભણાવવા જશે તો એ મહેનત કરીને જશે, અને તારી મહેનત ત્યાં જશે તો અહીં પછી તારે મુશ્કેલીઓ પડશે. તો અહીં બરાબર વાંચી લે અને અનુસ્નાતક પસાર કરી લે. થઈ ગયા. અને એ દરમિયાન પેલો રિઝલ્ટ આવતા પહેલા પીરઝાદાનો પત્ર અહીંના આચાર્ય, અમારા ધંધુકાના આચાર્ય પાસે, સુરતના આચાર્ય પાસે ગયો, અને એમણે મને કહ્યું. અને એ ઇન્ટરવ્યુ બહુ અદ્ભુત ચાલ્યો હતો ધંધુકાનો. આ પણ આપણે આપણા શ્રોતાઓ સમક્ષ વાત પહોંચાડવા જેવી છે. પહેલી જૂને હું એ ધંધુકા કોલેજ, મને તારીખ બરાબર યાદ છે, પહેલી જૂને હું એમને મળવા ગયો. મારું રિઝલ્ટ લગભગ 2 કે 3 જૂને આવવાનું હતું, હજુ આવ્યું નહોતું. પણ મારું BA માં પ્રથમ વર્ગ હતો, એને આધારે એ વખતે સીધી પણ એ તો મને નિમણૂક આપી શક્યા હોત, ત્યારે નિયમો એવા હતા. એ કહે છે, ના, આપણે ઉતાવળ નથી, તમારું પરિણામ આવવા દો, જોઈએ. રોજ સાંજે મને બહાર લઈ જાય, ચાલો આપણે ફરવા જઈએ અને વાતો કરતા જઈએ, કે છે. હા, આ ઇન્ટરવ્યુની પદ્ધતિ છે એમને. આમ ટેબલ પર બેઠા હોઈએ ને ઇન્ટરવ્યુ ચાલતા હોય ને આ બાયોડેટા કહ્યો ને આ નહીં આ નહીં. અને વાત કરતા કરતા એ જાત જાતના પુસ્તકોની વાતો પૂછતા જાય, લાઇબ્રેરી કઈ રીતે સમૃદ્ધ કરવી એની વાત જાણવા માગતા હોય, અંગ્રેજી કંઈ વાંચ્યું છે કે નહીં આ પૂછતા જાય,
હિન્દી સાહિત્યના કોણ સારા સાહિત્યકારો છે આ જાણવા માંગતા હોય, બીજી કઈ પ્રવૃત્તિમાં રસ લેતા કોલેજમાં આ પૂછતા જાય. ત્યાં એક એમના મિત્ર હતા સુરતમાં એ ગાળામાં, જે પછી આપણને ખ્યાલ હોય તો કુલપતિ થઈ શકેલા, મુકુંદ ત્રિવેદી. એમના બહુ જ નજીકના મિત્ર, અર્થશાસ્ત્રના ઇન્ડિયન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં જે જઈને આવેલા એ મુકુંદ ત્રિવેદીને એમણે પૂછી લીધેલું એ ગાળા દરમિયાન કે આ વિદ્યાર્થી આવી રહ્યો છે એ કેવો છે. હવે મુકુંદભાઈ તો ઇકોનોમિક્સના અધ્યાપક હતા, પણ એમટીબી કોલેજનું વાતાવરણ પણ એવું કે અનેક અધ્યાપકો અનેક વિદ્યાર્થીઓને જાણતા હોય. એ વખતે એ સમૃદ્ધ કોલેજ હતી. તો મુકુંદ ત્રિવેદીને મારો બરાબર પરિચય હતો. એમણે કહ્યું, તારા હાથમાં સારો છોકરો આવ્યો છે કે જે સાચવજે. જોકે મારામાં સાચવવા જેવું કશું નહોતું, કેમ કે એવી એવા કોઈ લક્ષણો નહોતા કે આપણું ધ્યાન રાખવું પડે. તો અને ઇકોનોમિક્સ તમે ભણ્યા હતા કે નહીં આવું એ પૂછે પાછું. આપણે ઇન્ટર સુધી ઇકોનોમિક્સ આવતું ત્યારે, ફરજિયાત ભણવાનું આવતું, લોજિક ભણવાનું આવતું ત્યારે, તો એના પ્રશ્નો પૂછતા જાય કે આમાં કંઈ એમને રસ પડે છે કે નહીં જોઈએ એમ. રાજકારણના પ્રશ્નો પૂછે, કયા સ્થાનિક નેતાઓને ઓળખો છો તમે. એ વખતે પેલા કિલ્લે પારડીમાં ઈશ્વરભાઈ હતા, જે પારડી ઘાસિયા સત્યાગ્રહથી જાણીતા હતા, આને તમે કંઈ સાંભળ્યા છે કદી, આવું બધું પૂછે. અચ્છા, જાણવા માટે કે વ્યાપક રસ કેટલો છે આપણો ને અવેરનેસ કેટલી છે આપણી. જેટલું જાણતા હતા એટલા ઉત્તરો આપતા જઈએ, આપણે ના જાણતા હોઈએ તો ના પાડીએ. પણ મારો એ ઇન્ટરવ્યૂ 6 દિવસ ચાલ્યો. એટલે આ વોક ધ ટોક જેવું બીજું વોક એન્ડ ટોક. યસ યસ યસ. અને 6 જૂને મને એમણે ઓર્ડર આપ્યો. મારું રિઝલ્ટ પણ આવી ગયું ત્યારે. ત્યારે તો મારો ફર્સ્ટ ક્લાસ નહોતો આવ્યો, પણ આપણો જે પેલું જે 55% કરતાં વધારે એટલે 58% સુધીના ગુણ હતા મારા. એટલે કે કંઈ વાંધો નહીં, આ તો તમારા ઘણા સારા માર્ક્સ છે કે જે તમે અમારે ત્યાં હવે અધ્યાપક છો. 6 એ મને ઓર્ડર આપ્યો ને 15 જૂને હું હાજર થઈ શક્યો. એટલે આ ઇન્ટરવ્યુની પદ્ધતિ પણ મને બહુ જ રસ પડ્યો. અત્યારે આપણે જે કન્ડિશનિંગમાં બેસાડીને વાત કરીએ છીએ એવું એવું જરા પણ નહીં, જરા પણ નહીં. એટલે આટલું ઇન્ફોર્મલ હોય જ્યાં વાતાવરણ, અનૌપચારિક હોય ત્યાં કંઈક મજા જુદી જ પડવાની છે એવી સમજ પડી ગઈ હતી. પહેલેથી જ ખ્યાલ આવે કે અહીંયા કંઈક ખુશ્બુ છે, કંઈક છે જુદું, ભલે નાનું ગામ હોય. સતીશભાઈ, આપે જે ગ્રેજ્યુએશન કર્યું 4 વર્ષ એમટીબીમાં અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન, એ સમયના અધ્યાપકો કોઈ યાદગાર કે એમની પદ્ધતિઓ એના વિશે વાત કરશો? હું તો સરસ અધ્યાપકો પાસે ભણ્યો છું. પ્રમાણમાં એમટીબી કોલેજ અનેક અધ્યાપકોના નામથી સુખ્યાત હતી. અમે જોડાયા ત્યારે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નિવૃત્ત થઈ ગયેલા, પણ જયંત પાઠક હતા આપણા સુપ્રસિદ્ધ કવિ. પહેલે વર્ષે અમે એમને નથી ઓળખ્યા, ખબર જ નહીં કે જયંત પાઠક નામનો કોઈ આવો એક અધ્યાપક આપણે ત્યાં છે અને કવિ છે, કેમ કે એ તો ઉપરના વર્ગોમાં વ્યાખ્યાનો હોય એમને. શરૂઆતમાં તો જે અધ્યાપકો આપણને નવા નવા ભણાવતા હોય એ જ હોય, પણ એ ગાળામાં એ થોડા સારા અધ્યાપકો હતા. પ્રથમ વર્ષમાં પણ થોડા સારા અધ્યાપકો પાસે ભણવાનું થયું. જે મુકુંદ ત્રિવેદીના નામનો ઉલ્લેખ મેં કર્યો, એ મુકુંદ ત્રિવેદી અમને સિવિક્સ શીખવતા, બોલો, નાગરિક શાસ્ત્ર. અચ્છા, ત્યારે FI માં નાગરિક શાસ્ત્ર શીખવાનું આવતું. ભૂગોળ પણ શીખવાની આવતી. ભૂગોળ શીખવતા જયદેવ કાઝી નામના એક બહુ જાણીતા વિજ્ઞાનના અધ્યાપક હતા એ ગાળામાં, અને એમના પુસ્તકો પણ વિજ્ઞાનમાં પ્રગટ થયેલા. એ ભૂગોળ શીખવતા. હવે આવા અધ્યાપકો શીખવતા હોય, હજી સ્મરણ છે આ બધાનું, અને સરસ ભૂગોળ ભણાવે, પાછી વિશ્વની ભૂગોળ હોય પાછી એ તો, અને સિવિક્સ ભણાવે મુકુંદભાઈ તો બિલકુલ આમ રસપૂર્વક ભણાવે. આમ મુકુંદભાઈ થોડા અલગારી હતા. એ સંગીતના સારા જાણકાર. મુકુંદભાઈને જો આપણા વ્યક્તિત્વ બરાબર ઓળખતા હોઈએ તો સિતાર બહુ સારી વગાડતા. એમને ઘરે પણ કોઈ વાર અમને બોલાવે તો ચાલો કે આપણે સિતાર આમ વગાડીશ ને આપણે સાંભળીએ અને થોડી વાતો કરીશું. તો મુકુંદભાઈ સાથેનો નાતો એ રીતે સરસ રીતે પ્રથમ વર્ગથી જ અમારો બંધાઈ ગયેલો. અને એ આમ શોધી કાઢતા અમુક પ્રકારના એવા વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં રસ લેતા હોય ને, વિદ્યાર્થીઓનું એક ટોળું ભેગું કરવામાં એમને રસ પડતો મુકુંદભાઈને. તો આ બધા આવા અધ્યાપકો તો યાદ રહી ગયા છે. જયંત પાઠક તો અમને 3જે વર્ષે ભણાવતા થયા. પણ સુરતમાં એક લાભ એ હતો કે સુરત એ મુશાયરાઓનું શહેર
સુરત પાસેનું રાંદેર એ તો ગઝલકારોનું પિયર ગણાય, મોટા મોટા ગઝલકારો રાંદેર સાથે જોડાયેલા છે. અસીમ રાંદેરી, બેકાર સાહેબ હોય, ગની દહીંવાલા સુરતના, રતિલાલ અનિલ હોય, ભગવતી કુમાર શર્મા, મનહરલાલ ચોકસી, એ સમયના બહુ મોટા, અમાર પાલનપુરી આજે પણ છે હજી. હવે આ બધા ગઝલકારોની કેટલીક રચનાઓ સાંભળવા અમે કોઈવાર કોલેજમાંથી પહોંચી જઈએ વિદ્યાર્થીઓ તરીકે. અચ્છા, હા, મજા પડે. મુશાયરાઓમાં જઈએ, કવિતા સાંભળીએ, કવિ સંમેલનો સરસ થતા એ વખતે જુદી જુદી સંસ્થાઓ દ્વારા. એક હિન્દુ મિલન મંદિર છે સુરતમાં, વર્ષોથી ચાલે છે, અને એ મિલન મંદિર દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન 10 દિવસ જાત જાતના કાર્યક્રમો કરે. એમાં 2 દિવસ કવિતાને ફાળવ્યા હોય, 1 દિવસ કવિ સંમેલન, 1 દિવસ મુશાયરો, એટલે 1 દિવસ માત્ર કવિઓ અને 1 દિવસ માત્ર ગઝલકારો. આ બધું સાંભળવા અમે જતા તો થોડો ચસ્કો લાગ્યો હતો કવિતાનો. કોલેજનું સામયિક પ્રગટ થતું અને થયું કે ચાલો ને આ પેલી નોટિસ બોર્ડ પર મૂક્યું હોય કે આ સામયિક માટે કોઈને રચનાઓ મોકલવી હોય તો વિદ્યાર્થીઓ મોકલી આપે, સંપાદક તો હોય એના નક્કી, અને યોગ્ય લાગશે તો છપાશે. તો એક 2 પંક્તિનું મુક્તક લખ્યું પ્રથમ વર્ગમાં, પ્રથમ વર્ષમાં, આવડે એવી રીતે આપણને, અને મોકલી આપ્યું કે જોઈએ શું થાય છે એમ. છેલ્લે દિવસે જ્યારે પરિણામ આવવાનું હોય ને ત્યારે મેગેઝિન હાથમાં આપે બધાને, દરેક વિદ્યાર્થીને મળતું આ સામયિક, અને કોઈ કિંમત વગર. એટલે એટલે એટલું પણ એક સાર્વજનિક સાર્વજનિક નામ એનું. અને મેં જોયું કે આપણી 2 લાઈન છપાઈ છે, 2 લાઈના, અત્યારે તો 4 લાઈનાનો મહિમા છે ને આપણી 2 લાઈના. પછી ખબર પડી કે આ સંપાદક છે એ તો કવિ છે, સામયિકના સંપાદક જયંત પાઠક. ત્યાં સુધી નહોતી ખબર. અને મુક્તક છપાયું ને આપણને આનંદ થયો કે આ કંઈક આપણી એક જુદી લાઈન શરૂ થઈ અહીંથી, કંઈક ફાવે એવું થયું. ગઝલો સાંભળી તો છે, કંઈક સંસ્કાર પડ્યા હશે. નાટકોમાં બેતબાજી સાંભળેલી અશરફ ખાનની હોય ને બીજા બધા નાટકો સાંભળતા હોઈએ, તો એ લય કદાચ મનમાં બેસી પણ ગયો હશે. તો એ સમયે થોડી થોડી ગઝલ રચનાઓ પણ કરતો થઈ ગયો હતો વિદ્યાર્થી અવસ્થામાં. મુશાયરાઓમાં પછી કવિઓ આપણને સાથે લઈ જાય મિલન મંદિરના મુશાયરાઓમાં, નવા વિદ્યાર્થીઓને કે નવા કવિઓને એ લોકો જગા આપતા થોડી. તો ચાલ્યું થોડું આવું થોડો સમય, તો એમ એમ થોડું થોડું લખાતું ગયું. પણ આજે અધ્યાપક મળ્યા જયંત પાઠક, એનો એનો બહુ જ લાભ મળ્યો અમને પછી. પણ એક વાત સમજાઈ અમને, હવે હવે શિક્ષકો શિક્ષણના જગતમાં રાજકારણ કંઈ ઓછું નથી, આપણે બધા જ જાણીએ છીએ બદરાયુભાઈ. સાચી વાત છે. અને શિક્ષણમાં રાજકારણ એ ઘણી બધી ખાના ખરાબી પણ સર્જી, એટલે આપણને ખબર હોય અંદર પડ્યા હોઈએ એટલે ક્યાં શું ચાલે છે. જયંત પાઠક અમને આમ આ જેટલા વર્ષો રહ્યા કોલેજમાં કદી કવિતા નથી ભણાવી એમ. હા, એ બીજા જ વિષયો ભણાવતા, ગદ્ય ભણાવતા હોય, ભાષા વિજ્ઞાન ભણાવે. તો આનું આનું કંઈ રહસ્ય અમને નહોતું મળતું, જાણવા નહોતું મળતું કે શું છે. પણ પછી ભણતા ભણતા જ ખ્યાલ આવ્યો, જે મૂળ પરિસ્થિતિ એ હતી કે એ વિભાગીય અધ્યક્ષ નહોતા, વિભાગીય અધ્યક્ષ બીજા હતા. જ્યારે ફાળવણી થતી હશે વ્યાખ્યાનોની ત્યારે એમના મનમાં કંઈક જુદું પણ હોય, એટલે જયંતભાઈને કવિતાઓ નહીં પણ સોંપી હોય. જયંતભાઈએ કદી માગણી નથી કરી સામેથી, મને આ ભણાવો આપો એવી. જો કેવા ઉદાર અધ્યાપકો હતા, સમજણ કેવી હતી. આ જે સોંપે ભણાવવાનું છે, શિક્ષક છીએ, જે વિષય ભણાવવાનો આવશે એ ભણાવીશું, એમ કરીને એમણે એ વિષય અમને ભણાવ્યા. તો આ પણ અમારે માટે એક લર્નિંગ હતું કે આ પણ એક કેળવણીનો મોટો ભાગ છે કે જ્યાં જે ભણાવવાનું આવ્યું કર્તવ્યના ભાગરૂપે એ તો તૈયાર કરીને ભણાવવું જ જોઈએ. તો જયંત પાઠક પાસેથી આ શીખવાનું મળ્યું, એમને ત્યાં અમે જઈ શકતા.
હું સુરતમાં રહ્યો છું, એ એક રૂમ રસોડાના રૂમમાં રહ્યો છું સાહેબ. અચ્છા. હા બિલકુલ. અને ભાડાનું ઘર, પિતાને કદી વતનમાં પોતાનું ઘર થઈ શક્યું નહોતું. આવી પરિસ્થિતિ ઘણા બ્રાહ્મણ કુટુંબમાં હોય છે અને બીજામાં પણ હોય છે. હોય છે, હોય છે. વતન હોય પણ ઘર ના હોય. ત્યારે એનો અભાવ નહોતો લાગતો, પણ મોટી વાત તો આ છે. પણ એ અધ્યાપકો અમારે ઘરે આવતા. જયંત પટેલ નામના એક અધ્યાપક હતા એ વખતે. નટવરસિંહ પરમાર, જે હમણાં જ દિવંગત થયા, હજી એકાદ વાર કોરોનામાં દિવંગત થયા. હવે આવા અધ્યાપકો આપણે ઘેર આવતા હોય, એક રૂમ રસોડાના ઘરમાં રહેતા વિદ્યાર્થીને ઘેર, તો આપણને કેટલો આનંદ થાય, વાતો કરતા હોય. તો આવું વાતાવરણ હતું. એટલે આ અધ્યાપકોને ક્યાંથી ભૂલીએ? નટવરસિંહ પરમારને ના ભૂલીએ, જયંત પાઠકને ના ભૂલીએ, કુંજબિહારી મહેતા અમારા આચાર્ય એ વખતના મોટા શિક્ષણ કાર્યકારા. હા હા. એમણે તો અમે બીએમાં જરા સારા માર્કે પસાર થયા એટલે વર્તમાન પત્રમાં એક કોલમ ચલાવતા એમાં ખાસ વિશેષ જગ્યા આપેલી, નોંધ રાખેલી કે આ વિદ્યાર્થીઓ આવા ગુણ સાથે આવી સ્થિતિમાં ભણ્યા હોવા છતાં પાસ થયા છે. તો આ આવા અધ્યાપકો હતા. જેટી પરીખ, જે સંસ્કૃતના મોટા વિદ્વાન, જીવનલાલ પરીખ, ઉત્તરરામચરિત ને આ બધું અમને ભણાવતા હોય. ઉત્તરરામચરિત આખું અભ્યાસક્રમમાં હોય, એમણે માત્ર બે જ અંક ભણાવ્યા હોય આખું વર્ષ, પણ એટલા અદ્ભુત ભણાવ્યા હોય કે આખું ઉત્તરરામચરિતમ આપણી સામે પ્રગટ થઈ ગયું હોય. તો આવા અધ્યાપકો પાસે ભણવાનું મળ્યું છે. મનોવિજ્ઞાન પણ ભણવાનું આવતું ઇન્ટર આર્ટ્સમાં. બીએ પરીખ હજુ આજે પણ છે, જે એ પણ કુલપતિ થયા હતા, એ પણ કુલપતિ થયા હતા દક્ષિણ ગુજરાતમાં જ. અને એ ઇન્ટરમાં અમને મનોવિજ્ઞાન ભણાવતા, પણ હજી એ ભૂલ્યા નથી. જઈએ એટલે નામ દઈને બોલાવે છે, સુરત મળ્યા હોઈએ તો. હવે એમને ને આપણા વિષયને તો સીધો સંબંધ નથી, આપણે ભણ્યા પણ નથી એમની પાસે બાકીના વર્ષોમાં. તો છતાં અધ્યાપકો આટલો પ્રેમ રાખતા હોય તો ક્યાંથી બોલીએ આ અધ્યાપકોને? તો એમટીબીમાં તો ઘડતર થયું છે સરસ, અને સરસ અધ્યાપકો હતા ત્યારે. અને પછી માસ્ટર્સ આપે ભવનમાં કર્યું કે? ના, ત્યાં જ કર્યું, એમટીબીમાં જ કર્યું. એમ ત્યારે તો ખબર જ નહોતી ભવન જેવું હોય એવું. ત્યારે ભવન વિશે કોમન હતું એટલે કોઈ. એમટીબી કોલેજમાં જ અનુસ્નાતક થયા અને ધંધુકા આવ્યા પછી ખબર પડી કે એક ભવન જેવું પણ કશું ચાલે છે ગુજરાત યુનિવર્સિટીમાં, જ્યાં અનુસ્નાતક શિક્ષણ અપાય છે. કેમ કે એ માળખું હજી આવ્યું નહોતું ગુજરાતમાં, બહુ પ્રસિદ્ધ નહોતું થયું, એટલે સરસ રીતે ભણાયું પણ ત્યાં પણ. એટલે એ વખતથી જ પિંડ એવો ઘડાણો સંજોગોના આધારે, હા, કે જે વિષયમાં પારંગત થયા હતા એમાં જ પાછા ખૂબ સારા અધ્યાપકો પણ મળ્યા. અને પછી ધંધુકા આવીને તો ચારે બાજુથી અનુકૂળ પ્રમાણમાં સારું થયું, ભલે નાનું જગ્યા પણ એવા સરસ આચાર્ય મળ્યા. બિલકુલ બિલકુલ. કે એમણે સહજતાથી આપની વાતને સ્વીકારી. બાકી નહીં તો સતીશભાઈ, અત્યારે તો એવું બને છે કે ટેલેન્ટ છે એવી ખબર પડે, પછી લગભગ આચાર્ય પ્રયાસ કરે કે ભાઈ અહીંથી નીકળે, પેલા ટેલેન્ટ એની અહીં પૂરી થઈ જાય. પોતે બહુ ટેલેન્ટેડ હતા ને, એટલે પછી એ ગણકારતા નહીં. પીરદાદાની પોતાની ટેલેન્ટ ઘણી હતી અને ઘણા વિષયોમાં રસ એનો. એને માત્ર ઇકોનોમિક્સ જ આવડે એવું નહીં. પણ આપે કહ્યું કે 99 વર્ષે હજુ આજે પણ એ વાંચે છે, વાંચે છે, વાંચે છે. બિલકુલ બિલકુલ. સુતા સુતા વાંચે છે, ઉઠી નથી શકતા, પગ બહુ કામ નથી કરતા, પણ વાંચવાની વૃત્તિ એવી જ છે. એમની આત્મકથા પ્રગટ થઈ રહી છે 14 મે અમદાવાદમાં. અચ્છા. લખનારા બીજા હતા બાજુમાં, એ બોલતા ગયા અને લખાતું ગયું છે. હવે બહુ લખી શકતા નથી, પણ એ સ્મરણ કથા આવી રહી છે. એટલે ગુજરાતને એક જુદા પ્રકારના એક શૈક્ષણિક નેતૃત્વનો અનુભવ થશે એ આત્મકથામાંથી આપણે પસાર થઈશું ત્યારે. અને લખનારા આપણા લોકપ્રિય નવલકથાકાર છે મહેશ યાજ્ઞિક. હા, એમણે લખી છે પાસે બેસીને. એમના વિદ્યાર્થી, અમારા પણ વિદ્યાર્થી, પણ એ વાણિજ્યના વિદ્યાર્થી. એના ભાઈ પણ કવિ નિરંજન યાજ્ઞિક, એ અમારા ગુજરાતીના વિદ્યાર્થી. તો એ ત્યાં જ ઘડાયા આ વિદ્યાર્થીઓને, ત્યાં જ લખતા થયા અને આજે લોકપ્રિય નવલકથાકાર થઈ ગયા છે.
તો પીરદાદા સાહેબ જ એટલા શક્તિશાળી હતા કે બીજા કોઈને રોકવાનો પ્રયત્ન જ ન કરે વિકાસવાદે. એટલે આમ કવિતા સુધી જવાના બીજ ત્યાં રોપાઈ ગયા હતા, અને નાટ્યની બધી જ પ્રવૃત્તિ છે એ ધંધુકામાં વધારે વિકસી. પણ એ 20 વર્ષ પછી શું થયું? અમદાવાદ આવ્યો છે ને પછી, હા, એ જે મોટો 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 ગાળો છે. કવિતા તો એક તબક્કે મને લાગ્યું, હું ધંધુકા જોડાયો એ દરમિયાન જ, કે કવિતા જાજો વખત લખવા જેવી નથી. અંદરથી મને એવું લાગ્યું કે કવિતામાં કંઈ નહીં તો કવિ પોતાની જ વાત કર્યા કરશે. કવિતાનું સ્વરૂપ જ એવું છે કે સામાન્ય રીતે કવિના પોતાના જ સંવેદનો એમાં વધારે આવ્યા કરવાના, તો આપણું તો લાવી લાવીને કેટલું લાવવાના અને કેટલા મને રસ પડવાનો એમાં. ગઝલમાં આપણા શેર કહીશું કે આપણી વેદના કહીશું, એનાથી બીજા કોઈને જાજી અસર થાય એવું મને ના લાગ્યું. બહુ અનેક વ્યક્તિઓ સુધી એની પહોંચ નહીં રહે એવું લાગવા માંડ્યું. અને કરી કરીને કેટલી વાત આપણે આપણી કરવાના, રોદણા થાય તો ક્યારેક આવું પણ લાગ્યું. તો થયું કે નથી કરવું આ. નાટકની જરૂરિયાત ઊભી થઈ, ખૂટી ગયા એટલે થયું કે આ આપણને ફાવે છે તો ચાલો એમાં ઝુકાવીએ. ને ત્યારે લાગવા માંડ્યું કે અન્યો સુધી પહોંચવા માટે નાટક પ્રમાણમાં બહુ જ અનુકૂળ માધ્યમ છે. અન્યોની વાત પણ લાવવી પડશે, કેમકે નાટકમાં લેખક નહીં આવી શકે કદી પણ નહીં. એ જેવો આવવા ગયો એવું નાટક ગયું. કવિતામાં એની હાજરી નિરંતર રહેશે કવિની, નાટકમાં લેખકની હાજરી કદી નહીં રહે, ને હાજરી રહેશે તો એ નાટક નહીં થાય. તો આ જે પકડાયું ને, એને લીધે મને જરા એક વ્યાપક ફલક ઉપર જવાનું, એક મેજર ફોર્મ તરફ જવાનો અવકાશ મળ્યો. તો એ રીતે હું શરૂઆતમાં મેં એકાંકીઓ લખ્યા છે, પેલા જ વિદ્યાર્થીઓને ભજવવાના હતા એને માટે જ લખ્યા. આ ગાળામાં ગુજરાત યુનિવર્સિટીમાં જગ્યા પડતા અરજી પણ કરી, પસંદગી પણ થઈ સદભાગ્ય મારી. ત્યારે તો ઇન્ટરવ્યુમાં પણ બધા સાથે ઘણા બધા વિદ્વાનો હોય, યુનિવર્સિટીમાં તો કોને ના જવું હોય, પણ પ્રમાણમાં મારો બાયોડેટા એ પેલા એક્સપર્ટ કહેવાય જે તજજ્ઞો, આપણે ત્યાં તજજ્ઞનો ઉચ્ચાર નથી સાચો થતો, તજજ્ઞ કરે છે બધા, આ તો સાચો ઉચ્ચાર નથી, જખોડો છે તત્જ્ઞ. તો એમને લાગ્યું કે આ ઠીક છે, આપણો ઉમેદવાર ચંદ્રકાંત મહેતા દિલ્હીમાં જે હતા એ વખતે એક્સપર્ટ હતા, કેતન મહેતાના પિતાશ્રી કેતન મહેતા જે ફિલ્મ દિગ્દર્શક છે, અને એમણે સરસ અનુવાદો કર્યા છે ચંદ્રકાંત મહેતાએ જમાનામાં શરદ બાબુના, ટાગોરના, એ ઇન્ટરવ્યૂ લેવા માટે આવેલા. અને એમને લાગ્યું કે આ ઉમેદવાર આપણે પસંદ કરવા જેવા છે. તો એ રીતે હું યુનિવર્સિટીમાં આવી શક્યો. હવે ધંધુકામાંથી યુનિવર્સિટીમાં આવવું અમદાવાદ શહેરમાં આ સહેલું નહોતું એ ગાળામાં. ગામડાની કોલેજોમાંથી કોઈ મોટે ભાગે યુનિવર્સિટીમાં એ ગાળામાં નહોતું આવતું. એવો ટ્રેન્ડ હતો લગભગ એમ, શહેરમાંથી પસંદ થઈ જાય ને, વાતાવરણ પણ એવું હોય, શહેરમાં સારા અધ્યાપકો હોય પણ ખરા, એમના નામો પણ હોય, કોલમ રાઇટર્સ હોય મોટા મોટા, એ બધા પણ બહુ સહેલાઈથી આવી શકે. પણ છતાં કંઈક અકસ્માત ગણો તો અકસ્માત, ચમત્કારો જેવું, તો ચમત્કારો આજે પણ બને છે. હું દિલીપ રોયે એક પુસ્તક કર્યું છે તો એને ચમત્કાર પણ ગણીએ, પણ હું જોડાઈ શક્યો. અને અહીં આવ્યો ત્યારે મારી પ્રવૃત્તિની રઘુવીરભાઈને ને બધાને ખબર હતી. જેવું ભાષા ભવનમાં આવ્યો હું, એ તો હિન્દીમાં હતા એટલે એમનો તો ઇન્ટરવ્યૂમાં કોઈ ભૂમિકા ના હોય ને, બહુ જાજુ ઓળખતા નહોતા, એકાદ બે વાર મળ્યા હોઈએ એટલું જ કોઈ સાહિત્યિક કાર્યક્રમમાં. એમને ખબર હતી કે મને આ પ્રવૃત્તિઓમાં રસ છે, એટલે ભાષા ભવનમાં આવતાની સાથે એમણે મને એક જવાબદારી સોંપી, એટલે સોંપાવડાવી. એ નિયામક તો નહોતા, પણ નિયામકને કહીને એમણે કહ્યું કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ અધ્યાપકને સોંપો, તમે કંઈક આપણે ભાષા ભવનમાં કશું કરી શકીશું. કદી આ પૂર્વે ભાષા ભવને યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધા નથી. ઓહો. અને મારા જવાથી એક દિશા ખુલી ત્યાં. યુવક મહોત્સવમાં ભાષા ભવનના વિદ્યાર્થીઓ ભાગ લેવા આવે વક્તૃત્વ સ્પર્ધામાં. અને અહીંયા આપણે સ્પષ્ટ કરીએ કે એ ભાષા ભવન એટલે ચારેય ભાષા,
ચારેય ભાષા, ચારેય ભાષા, પાંચ ભાષા, ઉર્દુ પર્શિયન પણ કરાય. એટલે આપણે જેમ અત્યારના ગુજરાતી ભવન અલગ, ના એવું નહીં, એવું નહીં, અલગ એમ નહીં, ના ના. એ ભાષા ભવનમાં આપ અધ્યાપક તરીકે આવેલ, જુદી જુદી ભાષાઓ વાળા અધ્યાપકોના પરિચયમાં આવ્યા. એટલા માટે સ્પષ્ટક અત્યારે પાછું સ્ટ્રક્ચર બદલાયેલું છે. અને કેટલા સરસ અધ્યાપકો, સંસ્કૃતમાં તપસ્વી નાંદી હોય, લક્ષ્મણભાઈ જોશી હોય, લક્ષ્મેશભાઈ જોશી, સોલોમન પણ બેન પણ હતા એ વખતે, તો પછી તરત નિવૃત્ત થયા. હું આવ્યો પછી એ સોલોમન બેન બેઠા હોય, સંસ્કૃતની વાતો કરતા હોય તો કેટલી મજા પડે આપણને. દિગીશભાઈ બેઠા હોય, એક તરફ અંગ્રેજી સાહિત્યની વાત ચાલતી હોય, રઘુવીરભાઈ ભોળાભાઈ હિન્દી સાહિત્યની વાત કરતા હોય, એટલે રિસેસ તો સમૃદ્ધ રહેતી. અડધો કલાક ક્યાં જતો રહે એ કોઈને ખબર નહોતી પડતી. એટલે અહીં પણ શીખવાનું ઘણું મળતું ગયું આવતાની સાથે, અને સમૃદ્ધિ વધતી ગઈ. એટલે આવું સરસ વાતાવરણ મળ્યું અને પ્રવૃત્તિ આવી. અહીં પણ હજુ આપણે ખુલ્યા નથી. અચ્છા, અહીં પહેલે વર્ષે અમે લાભશંકર ઠાકરનું એકાંકી કર્યું, કાહે કોયલ શોર મચાયે. અને ભાગ લીધો કોણે સાહેબ? ભદ્રાયુભાઈ ખબર છે, અભિજાત જોશીએ. ઓહો, જે આજે કેટલો મોટો લેખક છે ફિલ્મ ક્ષેત્રનો, આજકાલ અમદાવાદમાં છે, જેને થ્રી ઇડિયટ્સ ને આ બધી કથાઓ લખી. એ અભિજાત, એ વખતે અભિજાત અને એક જર્નાલિઝમમાં વિદ્યાપીઠમાં આપણી બહેન છે, અત્યારે નામ મારા મનમાંથી નીકળી ગયું, એ બંને અભિનય કરવા માટે તૈયાર થયા. અને એટલું સરસ કર્યું એકાંકી એમણે, કાહે કોયલ શોર મચાય. ત્રીજા ક્રમે આવ્યું એ ક્રમ, તો આઈએનટીની સ્પર્ધામાં આવું બધું તો રહેતું હોય છે, ચાલતું હોય છે. સુંદર કર્યું હતું તોય, પણ એક જુદી દિશા ખુલી અહીં. લાભશંકરના એકાંકી અમે ધંધુકામાં પણ કર્યા છે. કલ્પના કરો, એ ઓડિયન્સને આ નાટક બતાવવું એટલે કેટલું સાહસ કર્યું હશે એમ, સામે પૂરે તરવા જેવું. આદિલ મંસૂરીનું એ બનાવ્યું હોય, ભજવ્યું હોય અમે ત્યાં, પણ ગળે ઉતરવા તો મુશ્કેલ છે. ત્યાં ઉતાર્યા પણ કર્યા અમે. અને ક્યારેક તો એ લોકો આવતા અમારે ત્યાં નાટક કરી ગયા છે. ચીનુ મોદી, ઇન્દુ પુવાર, સ્વરૂપ ધ્રુવ આ બધાની ટીમ આવીને ધંધુકામાં નાટક પોતે પણ કરી ગયેલી, આવું પણ થયું હતું. આવો અવકાશ પણ ત્યાં આપ્યો હતો, એ લાભ અહીં પણ મળ્યો થોડો. બીજા વર્ષે મારું એકાંકી ભજવવાનું અમે નક્કી કર્યું અહીંયા. અને એ એકાંકી આઈએનટીમાં પહેલું આવ્યું, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગલે વર્ષે પહેલું આવેલું. હા, તમે તો ત્યાં હતા જ, એટલે એ વર્ષમાં એ અમે અહીંથી નહીં જઈએ નામનું એક એકાંકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં પહેલું આવ્યું હતું. એ અહીં ભજવ્યું, અહીં પણ એ પહેલું આવી શક્યું. અને મને અમદાવાદના વિદ્યાર્થીઓએ મારી પાસે પછી માગ મૂકવા માંડી, કલાકારોએ, કે અમને કોઈ તમારા તરફથી કોઈ એકાંકી મળે સારું, જરા અમને ભજવવા મળે નવા પ્રકારનું. અહીં જરા જુદી રીતે લખ્યા અહીંના કલાકારોની માગને આધારે. મારો પહેલો સંગ્રહ ત્યાં પ્રગટ થયો હતો ધંધુકા, બીજો અહીં આવ્યા પછી 12 વર્ષે 96માં બીજો સંગ્રહ કર્યો. અહીં લખાતા ગયા, તેમ તેમ ભજવાતા ગયા. હજી મેં પૂર્ણ કદનું નાટક નથી લખ્યું, આ બધા એકાંકીઓ છે અને યુનિવર્સિટી થિયેટરને ધ્યાનમાં રાખીને જ લખાયેલા છે. યુનિવર્સિટી થિયેટરની ભૂમિકા બહુ જ મોટી છે ગુજરાતીમાં નાટકને સ્થિર કરવામાં. આપણે ત્યાં કોણ જાણે કેમ, પણ એને વિશે જાજી વાત નથી થઈ. નહીંતર ગુજરાતમાં અને દેશમાં કલાકારો ઘડવામાં યુનિવર્સિટી થિયેટરનો બહુ જ મોટો ફાળો છે. એ ન હોત તો કદાચ ભારતનું ફિલ્મ જગત પણ આટલું વિકસી શક્યું ન હોત, ખબર નહીં. આનું મૂલ્યાંકન જ યોગ્ય રીતે આપણે ત્યાં નથી થયું, ચૂકાઈ ગયું છે. એટલે એટલું બધું કામ કર્યું છે આપણા અહીંના દિગ્દર્શકોએ, અધ્યાપકોએ, વિદ્યાર્થીઓએ, અહીંની શિબિરોએ, જેને કારણે આપણે ત્યાં કળા પ્રવૃત્તિ આટલી વિકસી શકી છે. આજના જે મોટા મોટા કલાકારો છે એ આમાંથી જ પસાર થયા હશે. પરેશ રાવળ હોય કે નસીરુદ્દીન શાહ હોય કે ગમે તે નામ લો ને, મોટા આપણા દીપ્તિ નવલ હોય, આ બધા આમાંથી આવ્યા છે. અને એક
એ સમયે વર્કશોપમાં પણ મારે જવાનું થતું. પછી તો યુનિવર્સિટી આદેશો આપે કે હવે કરો છો તો આ પણ કરો. ક્યારેક તો રઘુવીરભાઈ લઈ જાય અમને, એટલે નાટ્ય તાલીમ શિબિર, નાટ્ય તાલીમ શિબિર, વક્તૃત્વની તાલીમ શિબિર, આ બધામાં લઈ જાય. એકવાર આજોલમાં એક શિબિર થઈ, અનેક અનેક પ્રવૃત્તિવાળા વિદ્યાર્થીઓ ભેગા થયા હતા, કવિતાવાળા થોડા, વક્તૃત્વવાળા. અને મને ને મણિલાલ પટેલને વક્તૃત્વની તાલીમ માટે આજોલ મોકલવામાં આવ્યા. થયું એવું કે ત્યાં વક્તૃત્વની તાલીમ લેવા માટે તો બે જ વિદ્યાર્થીઓ હતા અને નાટ્ય તાલીમના અનેક વિદ્યાર્થીઓ હતા. અને આગલા દિવસોમાં એ સૈદ્ધાંતિક ચર્ચાઓથી બહુ કંટાળેલા હતા. અમે ચોથા કે પાંચમા દિવસે ગયા હતા, શિબિર નવ કે દસ દિવસની રહેતી ત્યારે. અને એ વિદ્યાર્થીઓએ કહ્યું કે સાહેબ, સૈદ્ધાંતિક વાતો અમે એટલી બધી સાંભળી છે, કેટલાક કલાકારો મને ઓળખતા પણ હતા ત્યારે, કે આમાંથી અમારે કંઈક નીકળવું છે ને, કંઈક માર્ગ કાઢો ને. મેં કહ્યું, ભાઈ અમારી તો આ ભૂમિકા નથી, અમે તો વક્તૃત્વ માટે આવ્યા છીએ, અમે તો આ ના કરી શકીએ. ત્યારે તો એમ જ કહેવું પડે. પછી કહે છે, ના ના, પણ તોય થોડો સમય સાંજે આવો, તમે વક્તૃત્વની તાલીમ ભલે બે ત્રણ વિદ્યાર્થીઓ છે એને આપો, અને સાંજના એકાદ કલાક દરમિયાન અમારી સાથે જે કંઈ થોડી નાટકની વાત કરો અને કશું અમારી પાસે કરાવડાવો તો વધારે સારું. રિસેસમાં અમને એવું કહેવામાં આવ્યું. અને પછી મેં મણિભાઈને કહ્યું કે આપણે ચાલો ને બેસીએ જરા, અમની પાસે જરા મોડા જઈશું. મણિભાઈ તો એ રીતે બહુ ઉધાર છે ને, સારી મૈત્રી પણ કરી અમારી. તો અમે સાથ પછી ત્યાં એક વસ્તુ આપ્યું વિદ્યાર્થીઓને, ચાલો તમે તમને એક ઇમ્પ્રોવાઇઝ કરીએ, આપણે કશુંક તમારી આગળ એક વસ્તુ રજૂ કરીએ અને તમે એમાંથી નાટક વિકસાવું. મજા પડી ગઈ બાળકોને. અને કંઈક એ વખતે સૂજ્યું એવું કે ચાલો ને, આપણી જૂની બધી વાર્તાઓ ઘણી છે સાહિત્યમાં ભણાવેલી જ હોય. આપણે શ્રાવણની એક વાર્તામાં એવું આવતું કે એની નાયિકા નાયકને બળદ બનાવી દે છે, એક વાર્તામાં એવું આવે છે. અને પછી ઘાણી એ લગાડે છે, ને કામરૂદેશની પણ આવી બધી ઘણી બધી વાર્તાઓ આપણે ત્યાં પડેલી છે. અને પછી એ બળદ પાસે અમાનુષી રીતે કામ લેવામાં આવે, અમાનુષ જ હોય ને પછી તો, બળદ છે એટલે એનું શોષણ કરવામાં આવે. આવી પરિસ્થિતિ આવી હોય તો વિચાર કરતાં કરતાં એવું લાગ્યું કે આપણે બળદને બળદ જ રાખવો છે, નાયિકાને પણ સામાન્ય નાયિકા રાખવી છે. અને કંઈક એવું કરીએ કે લગ્ન થયું છે અને પહેલી જ રાત્રે પુરુષનું બળદમાં કે આખલામાં રૂપાંતરિત થઈ જાય. મણિભાઈની સાથે વાત કરીને જરા આવું એક થીમ બાળકોને આપીએ, જોઈએ શું કરે છે એમ. અને કહ્યું કે ચાલો આનું નાટક કરો. અને પેલા ગામડાના વિદ્યાર્થીઓ હતા કે સાહેબ લગ્નથી શરૂ કરીએ તો એમ. અચ્છા, પહેલી રાત્રિની વાત પર એકદમ નથી આવવું સાહેબ, લગ્નથી શરૂ, લગ્નના ગીતો શરૂ કરી દીધા બાળકોએ. અને એટલું ઇન્વોલ્વમેન્ટ થયું આ બાળકોનું કે એમાંથી એ એક કલાક દરમિયાન એક આખા નાટકનું ડોળિયું તૈયાર થઈ ગયું. પારિવારિક થયું આખું, એમાં સાસુ પણ આવે ને સસરા પણ આવે. પેલી પત્ની ફરિયાદ કરે કે આ તો આખલો છે, તમે મને ક્યાં આની સાથે પરણાવી. બહાર આવે ત્યારે આખલો હોય જ નહીં, એ શયન ગૃહમાંથી બહાર આવે ત્યારે. એટલે સાસુ સસરા કહે છે કે તું તો બદનામ કરે છે અમારા દીકરાને, આમ કરીને એક આખું સરસ વ્યવહારિક નાટક ઊભું થઈ ગયું. અને એમાંથી પછી મેં પહેલું પૂર્ણ કદનું નાટક લખ્યું, ફૂલ લેન્થ. ઓહો, વાહ. અને મણિભાઈ સાથે ચર્ચા કરીને પશુપતિ એવું શીર્ષક આપ્યું. ઓ, પશુપતિ, પશુપતિ. તો થઈ પછી ફૂલ લેન્થ તરફ હું વળ્યો. આ એક મોટો ચેન્જ અમદાવાદમાં આવ્યા પછીનો. ભણાવવાનું તો ચાલુ છે, એમાં એમાં બિલકુલ પાછું બાંધછોડ નહીં. તે રીતે નાટક તરફ આગળ વધાયું. એટલે નાનું એક ઇમ્પ્રોવાઇઝેશન આપ્યું તો એમાંથી એક પૂર્ણ કદનું નાટક થયું. તો થઈ શકતું હોય છે. અને કેટલીક વાર શ્રમ વધારે જરૂરી હોય છે મૂળ પ્રેરણા કે કલ્પના કરતા, નાટકમાં તો ખાસ, કોઈ પણ કલા પ્રવૃત્તિમાં. અને ધારીએ તો કામ કરીને, મહેનત મજૂરી કરીને ઘણું કરી શકાય એવું છે. કોઈથી પણ નાટક લેખક થઈ શકાય, આ દિશા પણ ખોલી પછી. અને ઘણી વાર એવું બને કે એક પ્રેરણા હોય તો પછી બાકીનું એની મેળે ચાલતું ચાલતું પણ હોય અને ઊભું પણ થાય. ઊભું પણ થાય.
કર્યા પ્રયોગ લક્ષી નાટકો, કદી વિચાર્યું નથી અને હજુ પણ નથી વિચારવાનો કે કોઈ કમર્શિયલ નાટક કરવું છે, નથી કરવું. કલાલક્ષી જ કરવું છે, પ્રયોગાત્મક કરવું છે, વિદ્યાર્થીઓ કલાકારો સરસ રીતે શીખી શકે એ પ્રકારનું જ નાટક કરવું છે. એટલે કદી નાટકોના પુરસ્કાર પણ નથી લીધા. નાટકો ભજવાયા, મારા મોટાભાગના ભજવાયા છે માનો ને, એકાંકીઓ કે પૂર્ણ કદના નાટકો પણ, પણ નહીં, આ નહીં કરવાનું. આપણે લખ્યું જ નથી આ આશયથી, તો શેને માટે? તો એ અભિગમથી ચાલ્યું છે આજ સુધી. બાકી તો સંગ્રહમાં લખેલું જ હોય. પૂર્વ મંજૂરી લેવી, એવું કહું છું, મને કહેવું ખરું. ચૂકવીને જ એવું નથી કર્યું, એવું નથી કર્યું. પણ અધ્યાપકીય જે આપણી સજ્જતા પ્રાપ્ત કરવામાં આ બધા આજુબાજુના ગુણો પણ આપણને વધારે કામ લાગે છે, વધારે કામ લાગે છે. આત્મવિશ્વાસ તો વધે જ, મંચ ઉપર જતા મુશ્કેલી જ ના થાય. અને નાટકે એક બીજો લાભ કરાવ્યો છે કે સ્મૃતિને સતેજ રાખી છે. નાટકમાં તો યાદ રાખીને જ બધું રજૂ કરવું પડે ને. અને એવું પણ ખરું, હું તો શિક્ષણમાં છું એટલે હું એવું માનું છું કે શિક્ષક થતા પહેલા એક વખત તેને રંગમંચ ઉપર જવું જોઈએ, જવું જોઈએ. યસ યસ, તાલીમ થાય પછી તેને શિક્ષક બનાવવો જોઈએ. બિલકુલ બરાબર. તો એ સારો શિક્ષક, શિક્ષક પોતે પરફોર્મર જ છે ને. અમે 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 અને તમારા જેવા નહીં, અમે સાંભળ્યા છે. એટલે તમે પરફોર્મર છો, એ થઈ જવાતું હોય છે. સારા શિક્ષક થવું હોય તો સારા પરફોર્મર થવું જ પડતું હોય છે. એટલે અને સદભાગ્ય મને પણ નાટકમાં ભાગ લેવાનો બહુ જ આવા જ કોલેજ કાળ જે આપે યુનિવર્સિટી થિયેટર, હા યસ, જે આપે શબ્દ પ્રયોગ, બિલકુલ બિલકુલ બહુ જ ઉત્તમ. એમાંથી જ કેટલા કેટલા અમારે રાજકોટમાંથી જે કલાકારો બહાર આવ્યા અને આજે સ્ક્રીન સુધી પહોંચ્યા છે એ બધા યુનિવર્સિટી થિયેટર. બિલકુલ બિલકુલ એમ જ હોય છે. ત્યાં કદાચ કોઈ ઓળખતું જ ન હોય, પણ યુથ ફેસ્ટિવલમાં નંબર વન લઈ આવે અને છોકરાઓ ઉંચકીને ફરે ત્યારથી એનો સિતારો ઉપર આવે. બિલકુલ બિલકુલ એવું બને છે. એટલે બહુ જ રસપ્રદ વાત આપણી ચાલી. આપણે એક કલાકનો ગાળો લીધો, પણ થોડો વિરામ લઈએ અને પછી પાછી યાત્રાને આગળ આવીએ. આપણે સતીશભાઈ સાથે રંગમંચની યાત્રા કરી રહ્યા છીએ અને કેવી રીતે રંગમંચના પૂર્ણ કદના નાટક સુધી સતીશ વ્યાસ પહોંચ્યા છે એની વાત આપણે જાણી. આપણે સતીશભાઈ પાસેથી એ જાણીએ કે આ પૂર્ણ કદની યાત્રા જે થઈ પૂર્ણ કદનું નાટક લખવાની અને ધીમે ધીમે નાટકો ભજવાતા ગયા, એના કોઈ યાદગાર અનુભવો કે કિસ્સાઓ હોય? નાટકો તો 10 પૂર્ણ કદના નાટકો લખ્યા છે મેં, એમાંથી 8 ભજવાયા છે. અને એક નાટક તો એવું છે જેના 83 જેટલા પ્રયોગો થયા છે. એ નાટક લખાયું છે આકસ્મિક રીતે. આમ એ નાટકમાં અકસ્માતોનો તો ભરપૂર ઉપયોગ હોય છે અને આકસ્મિકતા એ નાટકનું એક લક્ષણ પણ છે. આ પશુપતિ નાટક જ્યારે અમે એનો એક શો કમલ જોશી કરતા હતા અને ઉપેન્દ્ર ત્રિવેદી જોવા માટે આવ્યા હતા, મુખ્ય મહેમાન પણ હતા એ, અને ઉપેન્દ્ર ત્રિવેદીએ કમલ જોશીને જોઈને એવું કહ્યું કે આ કલાકાર પંડિત યુગના કોઈ લેખક જેવો લાગે છે. મૂછો રાખે અને દુરા વેલ બિલ્ટ, શરીર પણ જરા મજબૂત, ઊંચા પણ ખરા થોડા. અને એ કમલ જોશીએ નાટક પૂરું થયું પછી મને કહ્યું કે હું એકલો કોઈ નાટક કરી શકું. એ વખતે એકપાત્રી અભિનયો શરૂ થયા હતા. મનોજ શાહ મુંબઈમાં આ પ્રયોગો બહુ જ કરતા આપણે જાણીએ છીએ. એણે તો મોટે ભાગે આવા જ નાટકો પસંદ કર્યા છે, આજે પણ કરી રહ્યા છે. અને એમાં એનો વ્યવસાયિક દૃષ્ટિકોણ પણ છે, સહેલું પણ પડે થોડું, બહુ રોકાણ ન કરવા પડે, રિહર્સલની બહુ ચિંતા ન કરવી પડે. એટલે એકપાત્રીય નાટક અભિનેતા મજબૂત જોઈએ ત્યારે. તો એ એ કલાકારે મારી પાસે કમલ જોશીએ માગણી કરી કે મને હું એક સરસ ભજવી શકું એવું આપો ને. કમે મેં તો કર્યા નથી આવા. મેં કહ્યું હજુ તો ફૂલ લેન્થ જ હમણાં કર્યું મેં આ.
અને મારે કે જે કરવું છે 1.5 કલાક ચાલે એટલો. પછી મને થયું કે આ ઉપેન્દ્રભાઈએ પંડિત યુગની વાત કરી છે તો નર્મદવાળું નાટક આપણે જોયેલું એ વખતે. નર્મદનું ચંદ્રકાંત શાહ તારક મહેતાના જમાઈ આ નાટક ભજવતા અને એમણે ઘણા શો એના કર્યા હતા. પણ ત્યારે એવું લાગતું હતું કે ચંદ્રકાંત શાહ માત્ર પેલા ભાગા બદલ્યા કરે છે, ચરિત્ર બદલાતું નથી નર્મદનું. એવું 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 લાગ્યા કરેલું ભજવતા, એટલે જોતા જોતા જ આપણને નાટક કર્યું હોય એટલે એટલી તો ખબર પડે. કર્યું સરસ એમણે, લખ્યું પણ જાતે જ એમણે કર્યું હતું અને આત્મકથાને આધારે જ એમણે પ્રત તૈયાર કરેલી નર્મદની આત્મકથાને આધારે. મને થયું કે પંડિત યુગના પણ ઘણા સર્જકો એવા છે આપણા જેના જીવનમાં સંઘર્ષ ઘણો છે. કલાપીનું ફૂલ લેન્થ પ્લે એ જમાનામાં થઈ ગયેલું આ ગાળામાં. આ જ્યારે નાટક મેં કર્યું ત્યારે ધનવંત શાહે એક મુંબઈના કલાપીનું નાટક કર્યું હતું ને ઘણા પાત્રોવાળું, તો મને થયું કે કલાપી વિશે પણ નહીં લખાય હવે. તો એ નાટક થઈ ગયું છે અને એ સફળ નહોતું થયું, એ નાટક બહુ ભજવાયું નહીં. મને એમ લાગ્યું કે બે વ્યક્તિઓ હજી એવી રહી છે સંઘર્ષ જેના જીવનમાં હોય એવા, આ ગાળાના અને આ કલાકારના ની દેહાકૃતિ સાથે મળતી આવે એવી જોઈએ. પછી તેવા તો બે એવા પાત્રો હતા. વધારે વિચાર કરતા એમ લાગ્યું કે સૌથી વધારે આની જોડે બંધ બેસે એવો કોઈ આપણો સર્જક હોય એ ગાળાનો તો એ કાંત છે, મણિલાલ રત્નજી ભટ્ટ. અને એના જીવનમાં જે સંઘર્ષ છે એ તો એટલો અદ્ભુત છે કે કદાચ આજ સુધી એ પ્રસ્તુત લાગશે. અને એના ઉપરથી કાંતના જીવન ઉપર જળને પડદે નામનું એક નાટક કર્યું. આ જળને પડદે પણ કાંતના શબ્દો છે. પહેલી વાર એ ગાળામાં કાંત આવો પ્રયોગ કરે છે, જળને પડદે સઘળું નિરખું, નિરખું નહીં નેહ જરાય શકે, ક્યાંય પ્રેમ દેખાતો નથી. એને દાંપત્ય જીવન બહુ જ સમૃદ્ધ છે, બંને પત્નીઓ એટલી સુશીલ રૂપાળી પણ કરી બંને, બંનેના રૂપ સૌંદર્ય વિશે કાંતે વખાણ પણ બહુ કર્યા છે કાવ્યોમાં, પ્રસન્ન પણ છે બંનેથી. અને છતાં કાંતને એમ લાગ્યા કરે છે કે જીવનમાં કશુંક અધૂરું છે, મારી જે સ્નેહ તત્વની ખોજ છે એ મને મળતી નથી. આની શોધ હતી આખી. તત્વજ્ઞાનના વિદ્યાર્થી છે મોટે ભાગે એ ગાળામાં, એ જ્ઞાતિના એ પહેલા સ્નાતક છે. આમ તો નાગર પ્રશ્નોરા નાગર હતા એ જ્ઞાતિના એ પહેલા સ્નાતક થયા છે અને તત્વજ્ઞાનના વિષય સાથે થયા છે. અને તત્વજ્ઞાનીઓને આ બધી શોધ તરફ જવાના વલણો વધારે હોય છે, સત્યને શોધવું, પ્રેમને શોધવો. અને આ દરમિયાન એમણે જગતના ધર્મશાસ્ત્રો વાંચી લીધા છે. વેદાંતના તો એ મોટા અભ્યાસી હતા. તત્વજ્ઞાનનો વિષય લીધો હોય એટલે વેદાંત ભણવામાં પણ આવે. કુરાન અને બાઇબલનો અભ્યાસ કરી ચૂક્યા છે. કમ્પેરેટિવ ફિલોસોફી ભણવાની થાય એના ભાગરૂપે પત્રવ્યવહારો શરૂ કર્યા છે મિત્રો સાથે, કાવ્ય લખતા લખતા, મણિલાલ નબુભાઈ સાથે, કલાપી સાથે મૈત્રી છે પાછી. અને કલાપી તો એમના ગામથી 7-8 કિલોમીટર દૂર છે, લાઠીને ચાવંડ મૂળ એમનું વતનનું ગામ, જાદુ અંતર નથી, એકબીજાના ઘરે જઈ પણ શકતા. તો આવા મિત્રો છે પાછા. બકા ઠાકોર વડોદરામાં થોડો સમય કાંતે નોકરી કરી તો બકા ઠાકોરની મૈત્રી પામી શક્યા છે. હવે આવા સમૃદ્ધ મિત્રો હોય, નાનાલાલની મૈત્રી મળી છે, તો થયું કે આ માણસના જીવનમાં કશુંક એવું નાટ્ય તત્વ છે જે આપણને કામ લાગશે. અને પછી તો એને વિશેના પુસ્તકો લઈને બેસી ગયા આપણે. અચ્છા, વાહ. કાંત વિશે અને કાંતમાલા અને આ બધું જે ગાળામાં કાંત વિશે પ્રગટે એમના પત્રો બધા, કાંતના શું પત્રો લખ્યા છે એ જમાનામાં લોકોએ એકબીજાને. આપણે જો અભ્યાસ કરીએ તો આશ્ચર્ય થાય કે આ માણસોના પત્રો કંઈ તમે કેમ છો ને તબિયત સારી હશે ને આવા નહીં કે ભગવાન તમને સુખી રાખે, આવા છે જ નહીં. કંઈ તત્વજ્ઞાનની વાતો હોય, કવિતાની વાતો હોય, સંસ્કૃતિ ચિંતન હોય, સુંદર પત્ર લેખન એ ગાળામાં થયું છે ગુજરાતમાં. આનો એક જુદો અભ્યાસ કરવા જેવો છે. હા, કલાપી અને મણિલાલ અને નાનાલાલ ને બક ઠાકોર અને કાંત અને બીજા બધા એકબીજાને જે પત્રો લખતા હોય તો આપણને બહુ જ આશ્ચર્ય થાય. એમાં સાહિત્ય તત્વ ભરપૂર માત્રામાં છે.
તો આ કામ લાગ્યું પછી કાંતના આંતરવ્યક્તિત્વને ઓળખવામાં, કે કેમ આ માણસને દાંપત્ય જીવનથી સંતોષ નથી, આટલી સુંદર પત્નીઓ છે, પતિ એટલી બધી કાળજી લે છે, અને કાંત પોતે પણ એટલા જ પ્રેમાળ હતા પત્ની માટે, અને છતાં એવું શું ખૂટે છે જીવનમાં જે માણસને આગળ આ તરફ લઈ જાય છે? આટલા સમૃદ્ધ મિત્રો છે બધા, બે બે રાજાઓ જેના મિત્રો હોય, ભદ્રાયુભાઈ આ કલ્પના કરવા જેવી છે, ભાવસિંહજી મહારાજ અને કલાપી, બે ગોહિલ રાજવીઓ જેના મિત્રો હોય, અને કાંત બંનેને સુધારી શકતા હોય. કલાપીની એટલી બધી પંક્તિઓ કાંતે સુધારી છે, રાજાની પંક્તિ સુધારવી એટલે શું યાર? તમે ખોટા છો એમ કહેવું આ સહેલું નથી. એટલે કેટલું એનું વ્યક્તિત્વ કેટલું સમૃદ્ધ હશે, જેને કારણે આ રાજાઓએ એણે બતાવેલા દોષ સ્વીકાર્યા અને કલાપીએ ફેરફાર કર્યા છે. અને ભાવસિંહજી મહારાજના સંગીતનો સૂર સુધારી શકતા, કલાપીનો શબ્દ સુધારતા, ભાવસિંહજીનો સૂર સુધારતા. એટલે સંગીતની સમજણ પણ એટલી પાકી, સિતાર વગાડતા એટલી સરસ. ભાવસિંહજી મહારાજ ઘેર આવે તો કાંતને એવું કહે કે એકાદ રાગ વગાડો તો જરા જામે જરા. તો આ બધું કામ લાગ્યું મને, કે આટલું એક સમૃદ્ધ વ્યક્તિત્વ આપણી ભાષામાં છે, આપણી સંસ્કૃતિમાં છે, તો લોકો સામે પહોંચાડીએ. અને નાટક લખ્યું છે મેં બે જ દિવસમાં. ગયો હતો સુરતમાં શૈક્ષણિક કામે, એક પરીક્ષા લેવા. વાઇવા કોને માનમાં બધા, ત્યારે સામૂહિક વાઇવા દાખલ કરેલા એમણે, બધા જ વિદ્યાર્થીઓએ ડિઝર્ટેશન લખવાના, અને એમના વાઇવા ઓપન વાઇવા નહોતા ત્યારે. આપણે એક્સપર્ટ તરીકે અને ગાઈડ બેઠા હોય, અને કોઈ તટસ્થ બીજો ત્રીજો પરીક્ષક હોય, ત્રણ જણા ભેગા થઈને જ લઈએ. એટલે અઠવાડિયું લગભગ મારે રહેવાનું હતું ત્યાં. વિચાર કર્યો એટલે સુરતના સ્ટેશન પાસેથી મેં નોટબુક ખરીદી મોટી, નાટક લખી શકાય એવી, અને સાંજે ફ્રી થઈએ એટલે નાટક લખવાનું, અને બે કે ત્રણ દિવસમાં પૂરું કરી દીધું ડ્રાફ્ટ કાચો. અને પછી પેલા અભિનેતાને કહ્યું કે તારા માટેનું કાચું ડોળિયું તૈયાર કરીને લાવ્યો છું, તારી ઈચ્છા હોય તો આપણે સાંભળીએ એમ. હવે તાવમાં હતો એ દિવસે કમલ, 104 જેટલો તાવ, મેલેરિયા એને નીકળેલો. મને કહે છે મારે સાંભળવું જ છે આજે ને આજે, ભલે તાવ હોય. મારાથી તો કે તમારે ઘેર નહીં અવાય, ચાલી પણ નથી શકાતું, તમને વાંધો ના હોય તો તમે મારે ઘેર આવી જાઓ. બહુ દૂર નહોતા રહેતા તે વખતે, તો પહોંચી ગયો હું, ચાલ સંભળાવું તને. સંભળાવ્યું અને કે ત્યાં થઈ શકશે મારાથી. મેં કહ્યું જો આ ત્રણેક કલાક ચાલે એટલું છે, અને હું નથી ઈચ્છતો કે આપણે 3 કલાક આ કરીએ, કશું એવું કરીએ બે જણા કે થોડું એડિટ કરીએ, અને આટલું લાંબુ એક્ટર ગમે એટલો સારો હોય, ગમે એટલો રૂપાળો હોય, તોય ઓડિયન્સ 1.5-2 કલાકથી વધારે તને જીરવી નહીં શકે, તું ગમે એટલું વૈવિધ્ય લાવીશ તોય. ચાલ કે જે શું કાઢવું છે આપણે નક્કી કરીએ એમ, એ તને વધારે તું અત્યારે જુઓ, અત્યારે જામેલો એક્ટર છે, તને અત્યારના મંચની ખબર છે, ઓડિયન્સની ખબર છે, તો આપણે બે સાથે બેસીને નક્કી કરીએ કે શું કાઢી નાખીએ અને ક્યાં જોડીએ. એ કે એક બે દિવસ પછી રાખીએ, હું જરા સ્વસ્થ થઈ જાઉં. અને પછી કર્યું થોડું, 1.25 કલાક ચાલે એટલું નાટક કર્યું, ને એકલો આજે પણ એ ભજવે છે. એટલે એની એનર્જી ઘણી છે, ક્ષમતા ઘણી છે, અને એટલું સુંદર કરે છે. જળ ના પડતે રાજકોટમાં 3 પ્રયોગો કર્યા છે અમે, કર્યા છે, અને કલકત્તા કર્યું, મુંબઈમાં કર્યું, હૈદરાબાદ કર્યું, બીજે પણ ગુજરાતી સમાજે જોયું, બીજે તો ઘણું થયું, અમદાવાદ સિવાય પણ ગુજરાતના ઘણા શહેરોમાં એના પ્રયોગો થયા. તો જળને પડદેનો અદ્ભુત અનુભવ છે, જે 83 પ્રયોગો થયા. અને આ વખતે કાંતની નિર્વાણ શતાબ્દી છે આ વર્ષ. અચ્છા. 1923માં એમનું મૃત્યુ હતું, આ 2023 છે, અને કાંતના વારસદારો કંઈક પ્રયોગ કરી પણ રહ્યા છે અત્યારે સેમિનારનો, અને એમની ઈચ્છા એવી પણ છે કે આ નાટક ઘોઘાના ચર્ચ સામે ભજવવું. અચ્છા. કેમ ઘોઘાના ચર્ચ સામે, એ પણ આપણે સમજવા જેવું છે. કાંતે જે આ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો, અને એમની જે ખોજ હતી સ્નેહ તત્વની, એ એમને એમ લાગ્યું, સ્વિડનબોર્ગ નામના એક પાદરીના લખાણો વાંચતા વાંચતા એમને એવું લાગ્યું કે આ કંઈક મને ખ્રિસ્તી ધર્મમાં મળે એવું છે.
ઓકે સ્નેહની વાત પ્રેમની વાત કરુણાની વાત ત્યાં જેટલી સારી રીતે આવી છે એટલી આપણા ધર્મશાસ્ત્રોમાં નથી આવી કમ્પેરેટિવ રિલિજિયનના ભાગરૂપે એને મનમાં લાગ્યું બરાબર સ્ટડી કર્યો આપણે સ્વીડનબોર્ગનો બાઇબલનો જુદા જુદા પશ્ચિમના વિદ્વાનોનો અને એક તબક્કે નિર્ણય કરી લીધો કે હું ધર્માંતર કરીશ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરીશ હવે એ ગાળામાં રૂઢિચુસ્ત ભારતમાં બ્રાહ્મણ કુટુંબમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાની વાત કોઈ લે કરે અને સંકલ્પ કરે આ જેવી તેવી હિંમતનું કામ નથી અને એમને ખબર હોય કે જ્ઞાતિ બહિષ્કાર થાય પણ કે જે ના મારે તો હું જે માનું છું એ તો કરીશ જ આ સત્યનિષ્ઠા મારે કશું જ છુપાવવું નથી અને એટલું જ નહીં મારે પુરવાર પણ કરવું છે કે હું આ કારણસર ધર્માંતર કરી રહ્યો છું એટલે બરાબર 1900ના વર્ષમાં ઘોઘાના ચર્ચમાં જઈને એમણે ધર્માંતર કર્યું છે આજે પણ એ ચર્ચ છે એ ઓલ્ડ ચર્ચ અમે લોકો જોઈ આવ્યા છીએ વારંવાર એટલે મહેન્દ્રસિંહને આ બધા સાથે અને કમલ સાથે પણ ગયા હતા કાંતના વારસદારોની ઈચ્છા એવી છે કે ઘોઘાના ચર્ચની આસપાસ જો જળને પડદે ભજવાય તો બહુ સારું અને મહેન્દ્રસિંહે સંમતિ આપી છે કે ઓડિયન્સ અમે અહીંથી લઈ પુરવાર પ્રોવાઈડ કરીશું અને ઘોઘાને ભાવનગર બહુ દૂર નથી બે નજીક છે એટલે સહેલાઈથી માણસોને લાવી શકાશે ને આપણે કરી શકે છે તો આ વર્ષમાં એક એવો મહત્વાકાંક્ષી પ્રયોગ કરવાની તૈયારી તો છે અત્યારે મુશ્કેલ એ છે ભદ્રાયુભાઈ કે આ પ્રકારનું ધર્માંતરનું નાટક ઓડિયન્સ સુધી પહોંચાડવું આ સાંસ્કૃતિક પરિવેશમાં આ રાજકીય માહોલમાં થોડું દુષ્કર છે પણ લખાયું છે એ રીતે કે લોકોને ખબર નહીં પડશે કેમ કે ઘટના તો સાચી છે આ માણસે ધર્માંતર કર્યું જ છે થોડા વર્ષો પછી પાછા હિન્દુ ધર્મમાં આવે છે પાછા ધર્માંતર કર્યું ત્યારે પરિસ્થિતિ એવી છે કે બક ઠાકોર પહેલો બહિષ્કાર કરે છે નહીં તું હવે મારો મિત્ર નહીં કે છે ધર્માંતર થાય જ નહીં આપણાથી અને આ ભાવના હોય જ છે મોટાભાગના કે આવું ધર્મ ના બદલાય અને આવા વિદેશી ધર્મમાં તો જવાય જ નહીં સ્વધર્મે નિધનમ શ્રેય આપણે ત્યાં તો કહેવાયું છે આપણા ધર્મમાં જ મરવું સારું બક ઠાકોર તીરથ કાંતને ના ગમ્યું કે જે આટલો સારો મિત્ર આ રીતે જતો રહે ધર્માંતર કરીને ઘેર આવે છે ત્યારે ધર્માંતર કરવા ગયા ત્યારે બે બાળકો સાથે લઈને ગયા છે એટલે એમને પણ થોડું ધર્માંતર તો કરાવ્યું એમણે પણ ઘેર આવે છે ત્યારે પત્નીને ખબર પડી કે આ બાળકોને પણ ધર્માંતર કરાવ્યું એટલે એ તો જલ્દી જલ્દી કંઈક વિધિ કરાવીને પાછા હિન્દુ ધર્મમાં લઈ આવે છે બાળકોની શુદ્ધિ કરાવી લે છે કાંત તો એમ સમજે એવા નહોતા ને પાછા પણ પત્ની એવું કહે છે કે હવે હું તમારી સાથે નહીં રહું આ જે પરિસ્થિતિ આવે એ ઓછા સંઘર્ષની નથી જ્ઞાતિ બહિષ્કાર કરે છે કે હવે કાન તમારી જ્ઞાતિમાં નહીં અને હવે જ્ઞાતિ બહિષ્કાર થાય એટલે મોટી તકલીફ કઈ કે બાળકોના લગ્ન ના થઈ શકે બાળકો છે કાંતના તો પણ કાંત એની પરવા નથી કરતા શરૂઆતમાં એમને લાગે છે કે એવું પત્ની પોતાની સાથે નથી રહેતી બક ઠાકોર જેવો મિત્ર છોડી દે છે પટણી એમના બહુ જ નજીકના મિત્ર હતા પ્રભાશંકર પટણી જે એક વખતના દિવાન એમને ભાવનગર બોલાવવામાં પણ પટણીનો મોટો હિસ્સો હતો કાંતે શરૂઆતમાં સુરત અને વડોદરા નોકરી કરી વડોદરામાં એમને પ્રમોશન ના મળ્યું એટલે નોકરી છોડી દીધી એમણે અને પટણીએ એમને ભાવનગરમાં આશ્રય આપ્યો જ્ઞાતિના પણ હતા એમની પણ ધર્માંતર જ્યારે આવ્યું ત્યારે પટણીએ કહ્યું કે ધર્મ કે નોકરી બેમાંથી એક કરવું પડશે પત્રમાં એક જ વાક્ય લખ્યું છે બેમાંથી એક છોડવું પડશે કાંતે નોકરી છોડીશ એમ કહ્યું ધર્મ નહીં છોડવું ભાવસિંહજી મહારાજ પણ થોડા વિમુખ થઈ જાય છે જે મિત્ર હતા આ દરમિયાન કંઈક થોડા વર્ષો નીકળી જાય કલાપી એક સાથે રહ્યા છે મોટી વાત આ છે એટલે કાંત ધર્માંતર પછી કલાપીને ઘેર જાય છે થોડો વખત રહે છે પણ પછી કાંતને એમ લાગે છે કે આ માણસ પણ કંઈ ઓછો દુઃખી નથી કલાપીના દુઃખ પણ કંઈ ઓછા નહોતા એ વખતે આપણને બધાને ખબર છે
એમનો પણ શોભના સાથેના કિસ્સા અને પત્ની સાથેનો સંઘર્ષ ને બધું. એટલે કાંતને અંદરથી જ એવું લાગે છે કે હું બહુ જાજુ તમારે ત્યાં નહીં રહું, તમે પણ કંઈ ઓછું નથી વેઠતા. નાનાલાલ એક મૈત્રી નથી છોડી, નાનાલાલ મળવા જાય છે કાંતને અને કાંતના હાથનું પાણી પણ પીએ છે. જે ગાળામાં તો ધર્માંતર વ્યક્તિનું પીએ ને, કાંત નાનાલાલને વાંધો નહોતો. તો આવો ઉદાર પણ છે સામે ચરિત્રો. તો એક આખા આ ગાળાનો એક સાંસ્કૃતિક ઇતિહાસ નાટકમાંથી બહાર આવતો જાય છે. પણ પછી એમ લાગ્યું કે કોઈ કારણસર જે બીજા પત્ની હતા કાંતના, એણે કંઈક ભાવસિંહજી મહારાજને કંઈક વિનંતી કરીને કહેવડાવ્યું કે કંઈક એવું કરો ને કે આ માણસ પાછો ધર્મમાં આવે તો મારા છોકરાઓ ઠેકાણે પડે પરણે. એટલે ભાવસિંહજી મહારાજે એક ત્રેખડ ગોઠવ્યું પછી અને પોતાને ઘેર એમણે નાનાલાલને, બક ઠાકોરને બોલાવ્યા અને કાંતને બોલાવીને ભેગા કર્યા. આ મિલન દૃશ્ય પણ બહુ જ અદભુત છે. હા, એટલે ભાવસિંહજી મહારાજ અને આ બક ઠાકોર, નાનાલાલ અને કાંત ભેગા થયા હોય. મૂળ આશય પેલો હિન્દુ ધર્મ તરફ પાછા આવવાનો, પાછા આવી જવાનો. કાંત કહે છે આ તો મારાથી નહીં થાય, કે છે તમે ધર્માંતર કહો છો પણ મારે માટે આ અંતર ધર્મ છે, બદલી નાખ્યું પદ. તમે કહે એનો પદક્રમ બદલી નાખો, મારે માટે અંતર પહેલાં છે અને ધર્મ પછી છે એમ. અને હું તો એ રીતે ગયો છું અને હિંમતથી ગયો છું, જાહેરમાં ગયો છું અને હવે હું પાછો આવું તો એ તો મારા માટે ધર્માંતર જ થયું બીજું. પણ પછી કે જે મિત્રો છો, જાત જાતની રીતે સમજાવે છે. બક ઠાકોર પણ આવ્યા છે તો કાંતને એમ લાગે છે કે આ માણસ મને મારા જીવનમાં પાછો આવી રહ્યો છે મળવા, તો એની વાત પણ હું માનું. પહેલાં વચન માગે છે ભાવસિંહજી અને પછી એને બાંધે છે કાંતને. અચ્છા, હા, તો કે જે સારું જાઓ હિન્દુ ધર્મમાં પાછો આવીશ. અને ઉત્સવના ભાગરૂપે ત્રણેય જણા પાછા ગોપનાથ મહાદેવ જાય છે, જ્યાં એમનું સાગર અને શશી નામનું બહુ જાણીતું કાવ્ય લખાયું. અને કાંત આટલા પ્રસન્ન, બીજી કોઈ કવિતામાં નથી. જોજો, કાંતની રચનાઓનો અભ્યાસ કરીએ આપણે, ખંડકાવ્યો ને આ બધું લખ્યું છે ને એમણે, ચક્રવાક મિથુન ને વસંત વિજય ને, કાંતની પ્રસન્નતા આ કાવ્યમાં જેટલી છે ને એટલી બીજા કોઈ કાવ્યમાં નથી. બહુ જ ખુશ થયા છે, મિત્રો મળી ગયા, પત્ની સાથે કદાચ હવે રીયુનિયન થશે. પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી એમ કહે છે. પછી હવે ઉલ્લાસ ઉલ્લાસ મને લાગી રહ્યો છે શરદ પૂનમના દિવસે. તો એક સરસ આખું વાતાવરણ ઊભું થયું ને એ હિન્દુ ધર્મમાં આવ્યા. પણ બીજા પત્નીનું મૃત્યુ થાય છે પાછું, બીજાનું પણ, પહેલીનું પણ થયેલું, બીજાનું પણ થાય છે. એ તો પ્રસૂતા હતાને જ મૃત્યુ થયેલું બીજા પત્નીનું. તો બહુ જ સારવાર કરી, પણ કાંત સારવારમાં નિષ્ણાત હતા, રસોઈ બહુ સારી બનાવતા, પત્નીને સારું સારું જમાડી શકતા. આ બધું પણ નાટકમાં છે પાછું. બ્રાહ્મણો ત્યારે સ્વયં પાકી જ હતા બધા. એ તો ભાવસિંહજી મહારાજને પણ સરસ રસોઈ જમાડતા એ તો, એટલે એના પ્રસંગો છે થોડા. બીજા પત્નીનું મૃત્યુ થયું પછી કહે છે કે આ તારે લીધે મેં આ બધી યજ્ઞો પવિત્ર ધારણ કર્યું છે બીજી વાર, હવે હું ફરી છોડી દઉં છું. ભલે આમ આવી ગયો છું હું હિન્દુ ધર્મમાં, પણ મારી મૂળ આસ્થા તો ત્યાં ને ત્યાં જ છે. અને હવે હું કાશ્મીર ફરી આવીશ, કલાપી કહેતા હતા એમ, સ્વર્ગને જોઈ આવું જરા અને ફરી આવું જરા. એકલતા લાગી છે એમને હવે. તો જાય છે અને ટ્રેનમાં જ એમનું મૃત્યુ થાય છે. રાવલપિંડીથી લાહોર જતા એ ટ્રેનમાં મૃત્યુ પામેલા મળેલા. લખતા ગયા છેલ્લે કે મારી કબર અહીં કાશ્મીરમાં જ બનાવજો, એને અગ્નિ સંસ્કાર અપાયેલો છેલ્લે. એમને કબ્રસ્તાનમાં દફનાવેલા નહીં લોકોએ, પણ ભત્રીજાને એક પત્ર લખતા ગયા છે કે મારું આરોગ્ય સારું નથી એટલે હું કદાચ જીવી નહીં શકું, તો મારી કબર કાશ્મીરમાં જ થાય એવી મારી ઈચ્છા છે. તો આવા કાંતનું જીવન લઈને મેં જળને પડદે નાટક કર્યું. બહુ જ અદ્ભુત અનુભવ રહ્યા છે એના, પ્રયોગે પ્રયોગે જુદો અનુભવ છે. લોકો સમાધાન છે, સમાધાન છે અને બ્રાહ્મણો સ્વીકારે છે બધા, એવું છે, એવું છે. એટલે આમ એક્સેપ્ટન્સ મળે એવું છે ને, એને કારણે એ જ્યાં ભજવાયું ત્યાં નડતર નથી થઈ અત્યાર સુધી. એટલે અને હમણાં હમણાં થયા છે પ્રયોગો.
તો વાંધો નથી આવ્યો, એટલે સ્વીકૃત મળે. આપણી પ્રજાને આવા મુદ્દાઓમાં સમાધાન વધુ પસંદ પડે. એમ જ હોય. તો એનો એ સરસ અનુભવ છે. બીજા ઘણા નાટકો સરસ રીતે થયા ને. આજે આપણે વાત કરીએ, પૂરું વિગત આ સવા બે કલાકમાં આવી જાય છે. તો દરિયો સમાયો થયો. સરસ છે, ગોપનાથનો દરિયો આવી જાય એવું છે. અને ભજવે છે બહુ સારું એ એક્ટર. એટલે ફૂલ લેન્થના બધા અનુભવો પ્રમાણમાં સારા છે. હમણાં મારું એક પૂર્ણ કદનું નાટક મુંબઈનું ભવન્સ કલ્ચરલ સેન્ટર ત્રિઅંકી નાટકોની એક મુંબઈ અને ગુજરાત વ્યાપી સ્પર્ધા કરે છે. એમાં મુંબઈના નાટકો પણ હોય, ગુજરાતના પણ હોય. અને શરૂઆતમાં તો એ વિડીયો મંગાવીને જોઈ લે છે. એમાં તો 40-50 નાટકોની એન્ટ્રી હોય છે. એમાંથી એ લોકો રજૂ કરી શકાય એવા નાટકોને પહેલાં તારવે છે. એમાં 23 નાટકો પસંદ થયા અને ગુજરાતમાં અને મુંબઈમાં જુદા જુદા સ્થળે ભજવાયા. અને છેવટે 12 નાટકોની એક સ્પર્ધા એમણે મુંબઈમાં યોજી આ વર્ષે. એ 12માં પહેલું જે નાટક આવ્યું એ મારું લખેલું આવ્યું, મન મગન હુઆ. હમણાં છેલ્લું લખેલું નાટક આ ભજવાયું છે. અને એના 9-10 પ્રયોગો થયા. 2-3 દિવસ પહેલાં જ સુરતમાં પ્રયોગ હતો. તો હમણાં એ નાટક પ્રમાણમાં સારું ચાલી રહ્યું છે. અને આપણે એકેડેમિક ફિલ્ડનું નાટક છે. મેં આજ સુધી લખ્યું નથી. અચ્છા. પણ મને એમ થયું કે શૈક્ષણિક જગતમાં શિક્ષણની ટીકા કરનારો વર્ગ બહુ જ મોટો છે. કોઈ સરખું ભણાવતું નથી અને સરખું ચાલતું નથી અને આ બહુ સહેલું પણ છે. સોફ્ટ એક સોફ્ટ વર્ગ છે, સોફ્ટ ટાર્ગેટ. એની ટીકા ગમે તે કરી શકે. કળા પ્રવૃત્તિમાં અને શિક્ષણ જગતમાં પડેલા હોય ને એને ગમે તે ગાળો દઈ શકે ગમે ત્યારે. ગરીબની વહુ સૌની ભાભી એના જેવું છે. એટલે આપણે ટેવાયેલા છીએ કે આપણી ટીકાઓ આપણે વારંવાર સાંભળી જ છે એમ. તમે બધા ભણાવતા નથી ને વિદ્યાર્થીઓ ભણતા નથી ને વર્ગમાં જતા નથી ને. પણ એમાં એક સત્વ પડેલું છે કે કેટલાક એવા અધ્યાપકો ને એવા વિદ્યાર્થીઓ છે જે સારું ભણે જ છે ગમે તે વાતાવરણ હોય. એ એ પોતાની પોતાની જે કર્તવ્ય નિષ્ઠા છે એમાંથી એમાંથી ચલિત નથી થયા. આવાને શોધીને એમાં એને જો લોકો સામે મૂકીએ નામ લીધા વગર કે આવા પણ હજુ આપણા શિક્ષણ જગતમાં પડેલા છે એમ સંકલ્પ કરીને મેં એક નાટક કર્યું આ મન મગન હુઆ. અને કશું પોલિટિક્સ નહીં, કોઈ રાજકારણ અંદર નહીં શિક્ષણ જગતનું, માત્ર સત્વ શિક્ષણમાં પડેલું. અને એટલું એક્સેપ્ટ થયું છે મુંબઈમાં એને વન્સ મોર મળ્યા કેટલાક સંવાદોના. એક અધ્યાપક અને એક વિદ્યાર્થીની વચ્ચેનો સંબંધ, રિસર્ચ કરતી વિદ્યાર્થીની લાંબા સમય સુધી અધ્યાપક પાસે રિસર્ચ પૂરું કરતી નથી, 10-12 વર્ષ ગાળી લે છે PhD કરતાં કરતાં. અને પેલો અધ્યાપક ના પાડ્યા કરે છે, 3 વર્ષ થાય એટલે કે જે હું તો નોટિસ આપી જ દઈશ તને, તારે મારી પાસે ભણવાનું નહીં, મારે બીજા વિદ્યાર્થીઓ રાહ જોતા હોય ને હું કેટલાની પ્રતીક્ષા કરું. આટલો જ મુદ્દો છે. પણ એને વિકસાવવાની એટલી મજા પડી છે બાબા. અને પાછું એને પાછું નાટ્યાત્મક કરવું પડે ને. પરણેલી છે પેલી વિદ્યાર્થીની, એની એક દીકરી છે. એ દીકરીએ પોતાની માનું ચરિત્ર લખવાનું નક્કી કર્યું છે. માં બહુ કર્તવ્ય નિષ્ઠ છે, દીકરીનું પણ સરસ પાલન કર્યું છે, પતિનું બહુ સારું ધ્યાન રાખે છે, આવી માં છે. પણ એ માને અંદરથી કંઈક પહેલેથી જ આ એના પેલા જૂના અધ્યાપક પ્રત્યે એક પ્રકારનું એફેક્શન ઊભું થઈ ગયું છે. એટલે એ PhD ગાળો લંબાવ્યા કરે છે જેથી કરીને આનું સાનિધ્ય મળ્યા કરે પોતાના સિનિયર અધ્યાપકનું, પરણેલી હોવા છતાં. આ મુદ્દાને બહુ નજાકતપૂર્ણ વિકસાવ્યો છે. અને દીકરીને આ આડકતરી રીતે ખબર પડી ગઈ છે. પુખ્ત થઈ હોય ને એટલે બાળકો સમજી જતા હોય છે કેટલીક વાર મા બાપના રિલેશન કયા છે એ. પણ એણે જે ઘટાટોપ રચ્યો છે ને એ એવો રચ્યો છે કે મારે મારું માનું ચરિત્ર લખવું છે, હું બધાના મુલાકાત લઈ આવી છું મારી માં કેવી છે એ જાણવા માટે, એના જીવનમાં શું શું બન્યું છે, પૂર્વ જીવન એનું કઈ રીતે પસાર થયું. હવે છેવટે તમે એક બાકી રહ્યા છો પ્રોફેસરને કહે છે, અને તમારી મુલાકાત માટે હું આવી છું, ચાલો તમે બધી વિગતો જરા ખોલવા માંડો.
અને એમ કરતાં કરતાં એને ટ્રેપમાં લઈને એવું બરાબર મધ્યાંતર વખતે એવું કહે છે કે મારી માં તમારા પ્રેમમાં હતી, હતી એટલું જ નહીં હજી આજે પણ છે મારી માં હોવા છતાં. આ ડ્રોપ પહેલા અંકનો, એટલે બીજા અંકમાં જે કુતૂહલ ઊભું થાય આ બેના ચરિત્રો વિશે અને મા દીકરીના ચરિત્ર વિશે, એ એટલું કોમ્પ્લેક્સ હોય કે બહુ મજા પડી છે કરવાની. સૂક્ષ્મ રીતે ત્રણ જ પાત્રો, બે મા દીકરી અને પ્રોફેસર. પ્રોફેસર વિદુર થઈ ગયો છે એટલે પેલી દીકરીને વધારે વહેમ પડે. આજે આજે સિચ્યુએશન કરવાની મજા પડી ને કરતા કરતા. અને પછી નેચરલ સિચ્યુએશન, બિલકુલ નેચરલ, બિલકુલ નેચરલ. સીન બદલાતા જાય તો એ તકલીફ ના પડે. તો કરવાની બહુ જ મજા પડી છે અને બહુ સરસ થાય છે. મોંઘું થયું છે જરા, કેમ કે હવે નાટક કરવા મોંઘા થયા છે. કોરોના પછી નાટકકારોને કામ ના મળ્યા એટલે સેટવાળાઓએ બહુ ભાવ વધાર્યા છે, લાઇટવાળાના ભાડા બહુ થયા છે, ટેકનિશિયનોના ભાવ વધારે છે. એટલે આવું ત્રણ પાત્રોનું નાટક કરવું હોય તો એ 50,000 વગર નાટક થાય એવું નથી. સેટ ક્યાંક સેટ લઈ જવા પણ પડે, સાઉન્ડવાળા લઈ જવા પડે સારા, નેપલ લેપલ ત્યાં નથી હોતા, લઈ જવા પડે. તો આ બધું એટલે શો હજુ 9 શો થયા, એના થશે 10 શો થાય. આપણે માટે તો બહુ મોટી ધન્યતા છે ને એક્સપેરિમેન્ટલ પ્લે. અને આ એક મુદ્દો બહુ સરસ સમાજ સમક્ષ આવ્યો ને સર. હા સર, એટલે બહુ લોકો એક્સેપ્ટ સ્વીકારે છે. જોગાનું જોગ અત્યારના કોન્ટેમ્પરરી લાગે, કારણ કે આ ઇશ્યુઝ બધા બહુ શિક્ષણ જગતમાં છે. શોષણ જ વધારે થાય છે આમ તો, અને એ પ્રશ્નો અંદર છે, લાવ્યા છે આપણે. હું લાવ્યો પણ છું થોડા પીએચડી સ્કોલર્સના જ મુદ્દાઓ અત્યારના બધું ઉછળે છે, એ પણ થોડું અંદર લાવ્યા છીએ આપણે. એટલે લોકોને જરા મજા પડે ને, જરા એક્સેપ્ટ કરે કે હા આવું પણ છે એમ. પણ એનાથી બચકે ચાલનારા ઘણા છે એવું નહીં. એક આખી યાદી જોઈએ અમારા વખતના પ્રોફેસરથી માંડીને અત્યાર સુધી, તો સત્વશીલ અધ્યાપકો ઘણા છે. આવા રિલેશન્સ જેમની સાથે જોડાયેલા હોય એવું લોકો વાતો કરતા હોય અને હોય સાત્વિક, આવી વ્યક્તિઓ છે જ. સાચી વાત છે, એને શોધીને આપણે આમ બહાર મૂકી નથી આવી વ્યક્તિઓને. જે આચાર્યનો મેં ઉલ્લેખ કર્યો અમારા, આમ તો ના કહેવું જોઈએ જાહેરમાં, પણ હજુ તો છે એટલે. પણ એમની પાસે પણ એક વિદ્યાર્થીની અમેરિકાથી આવી હતી પરણેલી, અને કહ્યું હતું કે સાહેબ તમે મારો સ્વીકાર કરી લો, હું તમારી વિદ્યાર્થીની ને હું તમારા વગર રહી શકું એવું નથી. પેલી કહે છે ના બેન, તું ત્યાં છે ત્યાં સારી છે, તું મારી સ્ટુડન્ટ છે એમ. તો છે આવા, અને માનો ને કે આ તો આપણાથી સિનિયર થયા, પણ અત્યારે શોધીએ તો પણ થોડા તો સત્વશીલ છે, અને એની વાત લોકો સામે આવવી જોઈએ. સાવ આ ઉજ્જડ ક્ષેત્ર નથી હજુ. અહીં અહીં સત્વ સમજીને શિક્ષણમાં પડેલી વ્યક્તિઓ છે અને એનું કામ પણ કરતી હોય છે, એ એ લોકોની સામે આવતી નથી આ વાત. તો આ વાત આ રીતે આપણે કોઈના નામ લીધા વગર મૂકી, એટલે બહુ સુંદર થાય છે નાટક. એ ક્યારેક ક્યાંક જોવાની તક મળે. અમદાવાદમાં એ લોકો કંઈક પ્રયોગ માટે યોજના કરી રહ્યા છે, ટિકિટ શો કરવા માગે છે, તો વળી લોકો સુધી વાત પહોંચાડીશું પણ ખરા આપણે. પણ આ તો બે બંને કાંત અને પ્રોફેસર, હા, મનમગન હુવા, મનમગન હુવા, બહુ જ સુંદર, હા સુંદર થયું છે. એ બંનેના વિચારમાં ડૂબી જવાય એવું છે. નાટક તો સુધી પછી પહોંચીએ કદાચ, વાત થઈએ, વાત સાંભળીએ તો આપણને એવું લાગતું હોય, વાત થતી હોય છે. પણ આ આ જે આપે વાત કરી કે નાટક લખાયું એટલી સહેલાઈથી એ લખાતું નથી હતું, કારણ કે સામગ્રી ભેગી કરવી ના, પછી આપણે એને એને નાટ્યાત્મક કાંતમાં તો ભેગી કરવી પડે. પણ આ તો આપણે આપણે બધું જોયું છે ને, મન મગન હોવાવાળું આપણે બધે જોયું છે. નબળા અધ્યાપકોએ જોયા છે આપણે, વિદ્યાર્થીઓનું શોષણ કરતા અધ્યાપકોએ જોયા છે આપણે. એ તો આપણો ઇતિહાસ આખો પડેલો જ હોય ને, ભવનોમાં તો આવું ઘણું હોય છે. તો સામે બચેલા અધ્યાપકોને પણ જોયા છે આપણે. મોટી વાત આ છે, આપણે એની નોંધ ના લઈએ તો ક્યાંથી ચાલે? આ બધી લોભ લાલચમાંથી બચ્યા હોય, ગિફ્ટ ના લેતા હોય આવા અધ્યાપકો છે યાર. રઘુવીરભાઈને કશું આપો તો કશું નહીં લે. તો આ આ લોકોની વાત કરવાની જ નહીં એમ કોઈએ, સારા લોકોની. અને આપણે સારી રીતે કરવી છે, નાટ્યાત્મક રીતે લોકોને લોકોને કન્વિન્સ કરીને કરવી છે. થઈ શકે છે આ, એમાં કંઈ આદર્શ ને એવું નથી મનમાં, હા ને. કોઈ ઉપદેશ પણ નથી આપવો એમાંથી આપણે સીધો, કે ભાઈ કલાનું કામ કંઈ ઉપદેશ આપવાનું નથી. છેવટે તો આનંદ દ્વારા કોઈક વાત પહોંચાડવાનું જ છે લોકો પાસે. તો એ ધ્યાન તો પાછું બરાબર રાખવાનું આપણે. ચોક્કસ,
અને હવે એ આપની વાત બહુ સાચી છે. હવે યુનિવર્સિટીઓમાં પણ આના અંગે સજાગતા આવી ગઈ છે. હું દાખલા તરીકે હું જે યુનિવર્સિટીનો અત્યારે પ્રતિનિધિત્વ કરું છું એમાં અમે પીએચડીનો જ્યારે ઓર્ડિનન્સ બનાવ્યો ત્યારે જ એની અંદર નો ગિફ્ટ પોલિસી બિલકુલ કરવું જ જોઈએ યાર, એ બસ. અને એમાં એન્ડોર્સ કરાવ્યું, એની પાસે એફિડેવિટ કરાવી. હવે તો વિડીયોગ્રાફી થાય છે ને, હવે તો પકડાઈ જાય તરત જ. એટલે એટલે નો ગિફ્ટ પોલિસી જ રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ. એટલે ઇન કેસ કદાચ કોઈ એવું નબળું ક્ષણમાં કે નબળું પાત્ર માંગણી કરે તો એના ખ્યાલમાં છે કે આ લોકોની પોલિસીની વિરુદ્ધની વાત. એ જેને આપણે ટ્રાન્સપેરન્સી કહીએ છીએ સર, છે આમ બીજા પાસે લખાવતા હોય ને આવું બધું ઘણું છે. હજુ આપણે ત્યાં છે જ, હજી પડેલું જ છે. પણ હવે એ વાત એ સહેલું છે. આ બધું આ તો આ ભ્રષ્ટ માર્ગો છે એ બધાને ખબર છે, એમાં સત્વ પણ નથી હોતું પછી. મને સતીશભાઈ આટલી આમ રસપ્રદ વાતે પહોંચ્યા છીએ. આપે પહેલાં જ કહ્યું કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ તો વધુ સારામાં સારી રીતે ચાલી રહી છે આપણી. પણ આપના ખ્યાલમાં આટલું કર્યા પછી પણ એવા કોઈ પ્રોજેક્ટ્સ છે મનમાં કે હજુ આ બે કરવા છે કે આ પ્રોજેક્ટ કરવાનું મનમાં છે? મેં શરૂઆતમાં જાણ્યું એ પ્રમાણે આપ 80 વર્ષની ઉંમરે પહોંચ્યા છો. 80મું ચાલે છે, 80મું ચાલે છે. તો એવું કોઈ મનમાં છે કે હજી મનમાં બેઠેલું છે આટલું કરીએ? ના, કંઈક એટલે એટલી બધી નાટ્ય શિબિરો કરી છે, આઈએએસના આઈપીએસના વર્ગ વિદ્યાર્થીઓને ભણાવ્યા છે જે દેશમાં અત્યારના ખૂણે ખૂણે બેઠેલા છે અને વ્યાસ સાહેબને યાદ કરે છે. કે ગુજરાતી લઈને ગુજરાતી નો વિદ્યાર્થી ગુજરાતીમાં ભણીને આગળ ધપે સતીશભાઈને એવું લાગે છે કે મારે આ કશું કરવાનું બાકી છે? આમ તો જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તો બધું લાગ્યા કરે કે હજુ છે, ત્યાં સુધી કઈક કર્યા કરીએ. પણ એવી કોઈ યોજના નથી કરી, પૂર્વ યોજના સાથે નથી કરતો. થઈ જાય તો થઈ જાય, કઈક સરસ વિચાર આવે અને કરવાની ઈચ્છા થાય. હવે લખવા સિવાય બીજી બીજું કંઈ થઈ શકે એવું નથી રહ્યું. વક્તવ્ય આપવાના મેં બંધ કરી દીધા છે સ્વૈચ્છિક રીતે. મારી 75 વર્ષની ઉંમર થઈ ત્યારે મેં તો ફેસબુક પર મૂકી દીધું હતું કે હવે મારે વક્તવ્યો નથી આપવા. એટલા માટે કે જ્યાં સુધી આપણા હાથ પગ ચાલે છે તે દરમિયાન જ બંધ થઈ જવું એવું નક્કી કર્યું હતું. અવાજ ચાલતો હોય ત્યારે જ બંધ થઈ જવું. લોકો આપણને બંધ કરી દે એના કરતાં આપણે સ્વૈચ્છિક રીતે નીકળી જવું, જેથી કરીને એક વખતે કોઈ આપણને ન બોલાવે તો ડિપ્રેશન ના થાય. કેમ કે ઘણાને પછી એવું લાગે છે કે હવે કોઈ મને બોલાવતું નથી અને કોઈ હવે આપણે ઘરમાં બેસી રહેવાનું. ને એ તબક્કો ના આવે એ સભાનતાથી 75 વર્ષ બિલકુલ થયા. અને એક દિવાળીએ ફેસબુક પર શુભેચ્છા આપતા બધા મિત્રોને કહી દીધું કે હવે મને આમાંથી મુક્ત રાખજો. ક્યાંક અપવાદ નથી થયા એવું નથી, કર્યા છે પણ નહીવત, હવે નથી જતો. લેખો પણ હવે નથી કરવા, અભ્યાસ લેખો બહુ જ કર્યા, ઘણા કર્યા, પુસ્તકો એ ઘણા થયા એના. એટલે જેને આપણે શિક્ષણ માટે જરૂરી કામ કહેવાય એવું પણ ઘણું કર્યું અને સન્માન પણ ઘણા સંપાદનો પણ કર્યા. પણ એમ થયું કે હવે ઘણું થયું છે, હવે સર્જનાત્મકતા જે આપણી છે એને વધારે વિકસાવીએ, શક્ય હોય તો એમાં કંઈક નવું લખીએ, નવો કોઈ વિષય મળે. વિષયોની ખોટ નથી પણ વિષયોનું એવું છે ને, નાટકમાં તો તમે નાટક કર્યું છે એટલે એક વાત સમજતા હશો કે નાટકકારને જો પોતાના મૂળ પરંપરાગત પહેલાં કરેલા નાટકમાંથી બહાર નીકળવું હોય, નવું કરવું હોય તો શું કરવું, આના પ્રશ્નો સતાવતા હોય છે. મોટેભાગે આપણે પેલા દિવાનખાનાના નાટકને આવું બધું વધારે જોયું છે. આમાંથી બહાર નીકળવું હોય તો મને એક વિચાર એક તબક્કે આવી ગયેલો કે દિવાનખાનાવાળું નાટક કરવું જ નથી. આ મન મગન હું આ દિવાનખાનાવાળું છે થોડું, પણ એ બહુ ઓછું છે. પણ મેં પહેલેથી નક્કી રાખ્યું હતું કે બોક્સ સેટ જેને કહેવાય કે દિવાનખાનાવાળું રાચરચીલું વાળા નાટકો છે ને એમાંથી મારે બહાર નીકળી જવું છે. અને આમ કરવું હોય તો અને દરેક વખતે નવું કરવું હોય તો હંમેશા સ્થળ વિશેષતાને ધ્યાનમાં રાખવી પડે. કોઈ એવું લોકાલ શોધીએ જે આ પૂર્વે નાટકમાં દેખાયું ના હોય. હા, અને એ શોધવાથી આપણને એ લોકલ સાથે સંકળાયેલા, એ સ્થળ સાથે સંકળાયેલા નવા પાત્રો મળે. સ્થળ બદલવાની સાથે જે લાભ થાય છે ને એ પાત્રોના વૈવિધ્યનો થાય છે. એ પાત્રો મળે એને કારણે એની ભાષામાં દાખલ થવાનો અવકાશ મળે.
એમની જે મૂંઝવણો આવે એમાંથી નવું નાટક પ્રાપ્ત થાય આપણને. આવી શોધ એક મનમાં પડેલી હોય છે, નિરીક્ષણથી બધું જ્યાં જ્યાં જઈએ ત્યાં આ ચાલ્યા કરતું હોય છે. અને આમ નજર ફાંફા માર્યા કરે કે આવું આવું કંઈક સિચ્યુએશન લાવીએ તો કેવું લાગે, તો એની એક મજા હોય જ છે અને ચાલતું હોય છે અંદર. અને એની શોધ હજુ ચાલે, અંદર ચાલે જ છે. એટલે એમાંથી કંઈ જડી જાય તો ઠીક, ન જડે તો કંઈ નહીં, એનો આનંદ તો હોય જ છે. પ્રક્રિયાનો આનંદ જેટલો હોય છે એટલો સિદ્ધિનો નથી હોતો. સાચી વાત છે. એટલે એ નિરંતર ચાલતું હોય છે, યાત્રાનો જ આનંદ છે, પહોંચવાનો આનંદ. બિલકુલ બિલકુલ, એમ જ એમ જ. વાહ, ભાષા પણ સારી, આપણા આ વર્ઝન રૂપાંતર પણ સારું છે. એટલે સતીશભાઈ, આપની સાથે ઘણી બધી વાતો કરી અને બહુ જ રસપ્રદ રીતે આપે જીવનયાત્રા જીવી છે, માણી છે, અને સહજતાથી જે બનતું ગયું એનો સ્વીકાર કરીને, કોઈ ખાસ પ્રયાસો કર્યા કે મચી પડ્યા ને મેળવ્યું એવું નથી પડ્યું. સુરતથી આવીને ધંધું કાવાનું થયું તોય સરળતાથી આવ્યા, બરાબર છે. અને 20 વર્ષ અહીંયા વિતાવ્યા પછી પાછું અમદાવાદ મળી ગયું. અમદાવાદ, બિલકુલ. ભાષા ભવન મળ્યું, 18 વર્ષ ભાષા ભવનમાં રહ્યો, 18 વર્ષ અધ્યાય પૂરા કર્યા, 18. અને પછી 15-1 વર્ષ મેં સ્પીપામાં કામ કર્યું. અને આ વિશ્વકોશ જેવી પ્રવૃત્તિ સાથે પણ આપ હા જોડાયેલા છો, એ તો સરસ કામ છે. અહીં અહીં ના નથી પાડી શકાતી, કેમ કે કુમાર પાળભાઈ સાથે કામ કર્યું છે. હાજી, સહ અધ્યાપક તરીકે અમે સાથે હતા, તો એમને કેટલીક ના નથી પાડી શકાતી. અપવાદ કર્યા છે ને ક્યાંક, એટલે નિયમને તોડી શકાય છે, પ્રતિજ્ઞાઓને તોડાતી નથી. બહુ સાચું છે. એટલે નિયમ તોડીએ છીએ કોઈક વાર ને બોલી લઈએ છીએ. ના ના, એ તો બહુ સાચી વાત છે. કોળે છે અંદર એટલે વાત થાય છે. હા, કાલે છે ને, મિત્રો માટે કરીએ છીએ તો કરીએ પછી. એમ આજે સમય બહુ સરસ મજાનો લઈને આપ અમારે ત્યાં પધારી રહ્યા છો, અને આટલી અંતરંગ વાતો આપે કરી છે. અમને અમને કેટલા બધા પાત્રો નવા પરિચિત આજે થયા, અમારા શ્રોતા મિત્રો સુધી કેટલી વાતો પહોંચી. અને એ પણ ખરું કે અમારા યુવાન મિત્રોને ખ્યાલ આવે કે તમે સુરત રહેતા હો અને તમારું પોસ્ટિંગ ધંધુકા થાય તો ગભરાવાની જરૂર નથી, ધંધુકાથી નવો માર્ગ ખુલશે. ખુલશે, બિલકુલ ખુલે છે, બરાબર ખુલતો હોય છે. એ કદાચ વચ્ચેનું સ્ટેશન છે તો ચાલો જઈ આવીએ. અત્યારના મોબિલિટી બધાની બહુ ઘટી ગઈ છે, યુવાનોને પોતાનું સ્થળ છોડીને ક્યાંય જવું ગમતું. ગુજરાતમાં તો ખાસ, હા ગુજરાતમાં ખાસ જ છે એવું. હા, પરદેશ જાય છે પણ કેટલાક, એ બાજુ થી પણ, બાકી બીજે નથી જતા. પણ એ જવા કરતા ભાગી છૂટવામાં વધુ રસ હોય છે. એમ જ એમ જ એમ જ. એટલે એ એક બહુ મોટું લેસન અમારા યુવાનોને મળ્યું છે આપના જીવનમાંથી. હું વિશ્વકોશ અને સંતુલન બંને સંસ્થા વતી આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રાર્થના કરું કે આપ આજ સ્વસ્થતાથી કોઈ નવી જગ્યા મળી જાય, લોકલ મળી જાય, અને એમાં સર્જન થાય, મળી જશે, ઈશ્વર આપને શક્તિ આપે. ધન્યવાદ.